નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુવા ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે હું જયદીપ દવે આજે તમને આર એમ સીની એક્ઝામમાં જે એમપીએચ ને એક્ઝામ હતી એક અગિયાર બે હજાર વીસના રોજ એ એક્ઝામમાં આપણે જે અંગ્રેજી વિષયના ક્વેશ્ચન પૂછાયા છે મિત્રો માત્ર દસ ક્વેશ્ચન છે બહુ ઇઝી પેપર હતું એકદમ સરળ હતું પરંતુ એક કે બે સવાલ એવા છે જે તમને કન્ફ્યુઝ કરી શકે છે એટલે આજે આપણે તેનું ડિટેલમાં સોલ્યુશન જોવાના છે મિત્રો તો આ વિડીયો તમે અંત જ જોજો અને જો આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ચાલો તો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ હવે અંગ્રેજી વિષયનું સોલ્યુશન એમાં જે ડી સિરીઝનો પેપર છે એમપીએસ ડબલ્યુ એનું સોલ્યુશન અહીંયા અમે પસંદ કર્યું છે અને એમાં જે પેપરમાં તમારે ક્રમ છે જે ડી સિરીઝના પેપરમાં એ જ ક્રમ અહીંયા આપણે લીધેલો છે બરાબર છે એટલે તમને પ્રશ્ન શોધવામાં સરળતા રહે એકાણું નંબર પર ક્વેશ્ચન હતો કે વી વેન્ટ ટુ સ્કૂલ ઓન મંડે ગોનું ભૂતકાળ વેન્ટ ટુ સ્કૂલ ઓન મંડે અમે સોમવારે સ્કૂલે ગયા કારણ કે અહીંયા આપ્યું છે ભૂતકાળ બરાબર છે અહીંયા આપ્યું છે ભૂતકાળ વેન્ટ એટલે ગો તો એનો અર્થ થાય જવું બરાબર છે હવે તમને એક ક્વેશ્ચન છે આઈડેન્ટિફાઈ ધ અંડરલાઇન પાર્ટ ઓફ સ્પીચ તો કે અંડરલાઇન આ શબ્દ નીચે કરેલી છે ઓન ઉપર તો કે પાર્ટ ઓફ સ્પીચ એટલે શું મિત્રો તો કે અંગ્રેજી ભાષાની અંદર આઠ પ્રકારના એવા કેટેગરાઈઝ કરેલા શબ્દો છે જેને કહેવામાં આવે છે પાર્ટ ઓફ સ્પીચ એટલે કે નાઉન પ્રોનાઉન એડજેક્ટિવ એડવર્બ વર્બ કન્જંક્શન પ્રેપોઝિશન અને ઇન્ટરજેક્શન આવા કુલ આઠ પ્રકાર છે તો કે આ ઓન છે એ પાર્ટ ઓફ સ્પીચની કઈ કેટેગરીમાં આવે છે હું તમને મિત્રો સીધી વાત કરી દઉં ઇન ઓન ફોર ફ્રોમ વિથ બાય આવા શબ્દો છે એ બધા છે પ્રેપોઝિશન્સ તો આ ઓન છે એ આ તમને જે ચાર કેટેગરી આપી છે નાઉન કન્જંક્શન ઇન્ટરજેક્શન અને પ્રેપોઝિશન તો એની કેટેગરી છે માત્ર પ્રેપોઝિશન બરાબર છે આ બહુ સરળ ક્વેશ્ચન હતો લગભગ બધાને આવડ્યો હશે ચાલો આગળ વધીએ ફાઇન્ડ આઉટ સિનોનિમ સિનોનિમ એટલે શું પહેલા તો હોવો જોઈએ સિનોનિમનો અર્થ થાય છે સમાનાર્થી એટલે કે સમાન અર્થ વાળો શબ્દ બ્લેમ કરવું બ્લેમનો અર્થ થાય કોઈ પર આરોપ મૂકવું મિત્રો બ્લેમનો અર્થ શું થાય છે આરોપ મૂકવો બરાબર તો હવે આ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધી કાઢો અહીંયા તમારી સરળતા માટે દરેક શબ્દોનું ભાષાંતર પણ આપેલું છે અર્થ આપેલા છે ગુજરાતીમાં ફેન્ટ એટલે કે ઝાંખું પડી જવું નિસ્તેજ થઈ જવું જે આની સાથે કોઈ સંબંધ ધરાવતું નથી એટલે એનો સમાન નથી સ્લેમ સ્લેમ એટલે શું તો કે કોઈ દરવાજા કે બારીને ધડામ દઈને મોટા અવાજ સાથે તમે બંધ કરો એને કહેવાય સ્લેમ એક્યુઝ કરવું કોઈના પર આરોપ મૂકવો અને સ્નીફ સૂંઘું ખાસ કરીને કૂતરા જેવલા કહેવાય ને ડોબરમેન કૂતરા જે પોલીસ રાખે છે અને જે બધું સૂંઘતા ફરે છે કોઈ કેદીને શોધવા માટે કોઈ ગુનેગારને શોધવા માટે તો એને કહેવાય સ્નીફ સ્નીફ ડોગ કહીએ છીએ સૂંઘવું તો અહીંયા મિત્રો આપણો સાચો જવાબ રહેશે એક્યુઝ એટલે આરોપ મૂકવો બ્લેમ એટલે પણ આરોપ મૂકવો ચલો આગળ વધીએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન ફ્રેઝિસ એઝ આન્સર તમને પ્રશ્ન સમજજો હો બરાબર સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ક્વેશ્ચન એવો સૌથી યોગ્ય સવાલ હોય એવો પસંદ કરો કે સવાલ પસંદ કરો એવું કીધું છે કારણ કે અહીંયા આપણને ક્વેશ્ચન આપેલા છે ટુ ધ ગેટ ધ અંડરલાઇન ફ્રેઝ એઝ આન્સર કે જે અંડરલાઈન કરેલો ભાગ છે ફ્રેઝ એટલે શબ્દ સમૂહ તેને તમે જવાબ તરીકે મેળવવા માંગતા હો તો આમાંથી કયો યોગ્ય ક્વેશ્ચન બનાવી શકો ચાલો પહેલાં વાક્યને સમજીએ રમેશ વોઝ બેડલી હટ કે રમેશને ખૂબ ખરાબ રીતે ઈજા થઈ હતી બેડલીનો અર્થ ખરાબ પણ ગણો અને અતિશય પણ ગણી શકો એટલે બહુ જ વાગ્યું હશે બહુ જ ઘા થયો હશે ઈજા થઈ હશે તો હવે ક્વેશ્ચન કેવા બન્યા આમ તો કે કોને વાગ્યું હશે તો હુંથી બન્યો છે તો કે નહીં કે રમેશને કેટલું વાગ્યું કેવું વાગ્યું તો કે બહુ બેડલી વાગ્યું બરાબર છે અને હવે આગળ વધીએ આપણે તો આમાંથી કેટલા સવાલ બની શકે એવા છે ને કેટલા બની શકે એવા નથી પહેલાં અહીંથી શરૂઆત કરું છું વેન વોઝ રમેશ બેડલી હટ કે રમેશને ક્યારે ઈજા થઈ તો સમય તો આવા કેમ આપ્યો નથી એટલે એ જવાબ બની શકે નહીં વાય વોઝ રમેશ બેડલી હટ વાયનો અર્થ થાય શા માટે કે રમેશને શા માટે ખૂબ ઈજા થઈ તો ભાઈ એવું કારણ પણ આપણને આ સેન્ટેન્સમાં આપવું નથી એટલે આ પણ ચાલે નહીં હાવ વોઝ રમેશ બેડલી હટ હાવનો અર્થ થાય કેવી રીતે કે રમેશને કેવી રીતે ખૂબ ઈજા થઈ એ પણ આ સેન્ટેન્સમાં ક્યાંય આપેલું દેખાતું નથી એટલે આપણા માટે સૌથી યોગ્ય જવાબ હોય તો એ એ છે વોટ હેપન ટુ રમેશ કે રમેશને શું થયું છે હેપનનો અર્થાય થવું બરાબર છે તો કે રમેશને ખૂબ બેડલી ઈજા થઈ છે તો એ જવાબ આપણને મળે છે અને એમ જ કીધું છે કે અન્ડરલાઈન કરેલો જે ભાગ છે એ જવાબ તરીકે આવવો જોઈએ તો એ આપણને આ વાક્યના પ્રશ્ન પૂછવાથી મળે છે એટલે આપણો સાચો જવાબ છે એ આગળ વધીએ ફાઇન્ડ આઉટ એજેક્ટિવ ઓફ એડમાયર તો એડમાયરનો અર્થ થાય છે પ્રશંસા કરવી એટલે વખાણ કરવા બરાબર તો એનું વિશેષણ બનાવો એનું વિશેષણ એવું બને પ્રશંસનીય વખાણવા લાયક તો એને કહેવામાં આવે એડમાયરેબલ બરાબર છે આ એડમાયરફુલ એડમાયરેટિવ એડમાયર સમ એના વિશેષણો નથી એટલે સાચો જવાબ છે આપણો એડમાયરેબલ એડમાયરેબલ એટલે આનો અર્થ થાય પ્રશંસનીય કે જેને આપણે એ બાબત બરાબર ચાલો મિત્રો અહીંયા એક ક્વેશ્ચન આપ્યો છે એ પૂછો છે આપણને કાળને ક્વેશ્ચન છે અને પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે મિત્રો બરાબર છે ઓકે આગળ હેવ હેઝ નહીં ખાલી જગ્યા આપી છે સાગર વચ્ચે કરતા છે સાગર સર ખાલી જગ્યા અને હજુ સુધી અને છે ઓકે પહેલા તો આપણે એ જાણી લ્યો કમ આપ્યું છે એટલે કમના ત્રણ રૂપ આપણને ખ્યાલ હોવા જોઈએ કેમ અને કમ ચાલો કમ કેમ હવે સાગર છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે સાગર સાથે અહીંયા હેવ કે હેઝની વાત આવે છે જો હેવ હેઝ હેવ હેઝ હેર તો છે નહીં હવે હેવ હેઝ હેવ હેઝ સાગર સાથે હંમેશા આવી શકે હેઝ અને જો અહીંયા હેઝ હોય તો અહીંયા આવતું ક્રિયાપદ એ વી થ્રી હોવું જોઈએ તો વી થ્રી કોણ તો કમ છે વી વન છે આ વી ટુ છે અને આ પાછું વી થ્રી છે તો કમ કેમ કમ મિત્રો અહીંયા ધ્યાન રાખો કેમ ભૂતકાળ છે પરંતુ કમ છે એ પણ ન ચાલે કેમ તો કે વી થ્રી હેઝ તો વી થ્રી જ હોવું જોઈએ ઓકે હવે ઓપ્શન છે તમારી પાસે બે કમ કમ અને અહીંયા હેવ અને હેજ તો કે સાગર સાથે તો હેઝ જ ચાલે હેવ ચાલે નહીં એટલે આપણો સાચો જવાબ રહેશે બી હેઝ સાગર સરોટ કમ યટ એટલે કે શું હજુ સુધી સાગર સર નથી આવ્યા એવો અર્થ થશે ચાલો ઓકે આઈડેન્ટિફાઈ ધ ટેન્સ ઓફ ધ ફોલોઇંગ સેન્ટેન્સ કે નીચેના વાક્યનો કાળ પસંદ કરો મિત્રો એકદમ સહેલો સવાલ છે પરંતુ છતાં છેતરી શકે એવો છે જોઈ લઈએ આપણે કે આઈ શેલ વત્તા હેવ અ કાર ટુમોરો આઈ શેલ હેવ અ કાર ટુમોરો કે આવતીકાલે મારી પાસે કાર હશે હવે અહીંયા વિદ્યાર્થીઓ શું છેતરાશે તો કે વ્હીલ અને શેલ પછી હેવ જોઈએ ને એટલે પૂર્ણ ભવિષ્યકાલ માણે સાંભળી જો મિત્રો વ્હીલ અથવા તો શેલ એના પછી વી વન આવતું હોય શું આવતું હોય વી વન તો આ કાળ કહીશું આપણે સાદો ભવિષ્ય વી થ્રી આવતું હોય તો જ એને કહેવામાં આવે છે પૂર્ણ ભવિષ્ય કાળ હેવ તો હોવું જ પરંતુ હેવ સાથે વી થ્રી પણ હોવું જોઈએ તો અહીંયા મિત્રો હેવ તો છે શેલ છે હેવ પરંતુ કોઈ ક્રિયાપદનું રૂપ આપેલ નથી એટલે આપણો આ કાળ આપણને પૂછ્યો નથી આપણા માટે આ કાળ છે સાદો ભવિષ્ય કાળ કારણ કે અહીંયા કોઈ ક્રિયાની વાત નથી પાસે હું માલિકી પણ બતાવે છે અને આ હેવ છે ને મિત્રો એ ક્રિયાપદનું મૂળરૂપ ગણાય કેમ મૂળરૂપ ગણાય તો કે હેવનું છે ને એ મૂળરૂપ હેવ એનું વી ટુ છે હેડ અને એનું વી થ્રી પણ છે હેડ આ રીતે ક્રિયાપદ બનેલું છે એટલે હેવ મૂળરૂપ છે તો શેલ પછી મૂળ રૂપ આવે અને બીજું કાંઈ ક્રિયાપદ ન આપ્યું હોય હેવ પછી તો એ ખરેખર છે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ અને કેટલાક આ છેતરા એને લખીને આવ્યા હશે એવું બની શકે ઓકે હા આઈડેન્ટિફાય એબસ્ટ્રેક નાઉન તો પહેલાં તો સમજી લો એબસ્ટ્રેક નાઉન એટલે શું તો એને કહીશું આપણે ભાવવાચક નામ કેવું નામ ભાવવાચક નામ તો કે જેને આપણે જોઈ શકતા નથી સ્પર્શી શકતા નથી જેને આપણે માત્ર ફીલ કરી શકીએ એવા નાઉનને કહેવાય એબસ્ટેક નાઉન ઓકે તો પહેલાં તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ બધાનો અર્થ શું છે ચાલો તો મરસીનો અર્થ થાય પહેલાં તો દયા જેને કાઇન્ડનેસ કહીએ છીએ આપણે ટ્રી એટલે તો વૃક્ષ આપણે સૌને ખ્યાલ હોય વૃક્ષ ગોલ્ડ એટલે સોનું બરાબર છે અને ઇન્ડિયા એટલે ભારત અથવા ઇન્ડિયા પણ કહો એટલે એક નામ જ છે એનો કોઈ અર્થ લેવાની જરૂર નથી ચાલો અહીંયા તમારી સામે આપ્યા છે મિત્રો જોઈ લો બરાબર અહીંયા શું કીધું છે તમને સમજો આને આ છે દયા અને આ છે વૃક્ષ બરાબર અને આ છે સોનું અને ભારતનું તો ગોલ્ડ ઇન્ડિયાનું તો ઇન્ડિયા જ રહેવાનું છે મરસી એટલે દયા તો એ છે એપસ્ટેક નાઉન ભાવવાચક નામ ટ્રી વૃક્ષ કોમન નાઉન જાતિવાચક નામ ગોલ્ડ સોનું મટીરિયલ નાઉન દ્રવ્યવાચક નામ અને ઇન્ડિયા એટલે ઇન્ડિયા એનો કોઈ મતલબ ના હોય એટલે કહેવાય પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક નામ એટલે આપણે અહીંયા કીધું છે એપ્સ્ટેક નાઉન શોધી કાઢો તો એપસ્ટેક નાઉન એક માત્ર છે એ કહ્યું છે મરસી એટલે સાચો જવાબ રહેશે એ આઈડેન્ટિફાય ધ ગ્રેમેટિકલી કરેક્ટ સેન્ટેન્સ કે વ્યાકરણની દૃષ્ટિએ સાચું વાક્ય હોય એ પસંદ કરો મિત્રો અહીંયા ખાસ સમજવું જોઈએ સાચું પસંદ કરો એવું કીધું છે એનો મતલબ ત્રણ સેન્ટેન્સ ખોટા છે તો એ કયા ત્રણ સેન્ટેન્સ ખોટા છે ચાલો ઈચ ગર્લ એન્ડ બોય તો મિત્રો ઈંચ શબ્દ સાથે ઈચ શબ્દ સાથે આવી રીતે બે નાઉન જોડાય તો પણ એ એક વચન જ હોય એટલે આ વાક્ય ખરેખર ખોટું છે કેમ તો કે એક વચન ગણાતું હોય તો અહીંયા વરને શું આવવું જોઈતું હતું વોઝ તો એ સાચું ગણા એનો મતલબ કીધું ને આપણે તો સાચું વાક્ય પસંદ કરવું જો વોઝ હોત ને તો આ વાક્ય સાચું હોત મતલબ આ વાક્ય છે એ ખરેખર ખોટું છે એટલે આપણો સાચો જવાબ નથી ઇટ ઇઝ આઈ વુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ મિત્રો આવી રચના આવે ઇટ ઇઝ આઈ તો જો અહીંયા આઈ આવતું હોય તો અહીંયા ઇઝના બદલે એમ હોવું જોઈએ અહીંયા જે જો આ રિલેટિવ પ્રોનાઉન છે હું છે ને એ રિલેટિવ પ્રોનાઉન છે બરાબર છે તો આ વુની પહેલાં જે કરતા હોય એના મુજબ અહીંયા ક્રિયાપદ હોવું જોઈએ તો આ છે એટલે અહીં એમ હોવું જોઈએ એનો મતલબ આ સેન્ટેન્સ પણ ખોટું છે વ્યાકરણની દૃષ્ટિએ ખોટું છે આપણને તો કીધું છે કરેક્ટ સેન્ટેન્સ શોધો ઓકે મેની અ જોબ વોઝ ઓફર્ડ ટુ હિમ હવે આપણને અહીંયા પ્રશ્ન થાય કે મેની શબ્દો તો બહુ વચનમાં વપરાય તો કેમ વોઝ વજ મિત્રો ચાલો અહીંયા તમને વાત કરી દઉં કે આ રીતની રચના આવે જુઓ મેની અ બોય બરાબર એના ઇક્વલ મેની બોયસ સાંભળજો મેની અ બોય એટલે અર્થ થશે ઘણા છોકરાઓ કેમ એ લાગ્યું તો હા મિત્રો આવી એક રચના છે ઇંગ્લિશ ગ્રામરમાં આને કહેવાય સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો ટોપિક છે ખરેખર કે કરતાં એક વચન છે કે બહુવચન તો મેની અબોય એટલે પણ ઘણા છોકરા અને મેની બોયઝ એટલે પણ ઘણા છોકરા પરંતુ બંનેમાં ફરક એ છે કે આના પછી આવતું ક્રિયાપદ એ સિંગ્યુલર હોય સિંગ્યુલર વબ હોય એટલે કે એક વચન ક્રિયાપદ હોય અને આના પછી આવતું ક્રિયાપદ પ્લુરલ વબ હોય એટલે કે બહુવચન ક્રિયાપદ હોય એટલે મેની અ જોબ વોઝ મેની શબ્દ બરાબર છે બહુવચન છે પરંતુ એ એક વચન ક્રિયાપદ લઈ શકે છે એટલે વોઝ યોગ્ય છે વોઝ ઓફર્ડ ટુ હિમ પેસી વાક્ય છે કે ઘણી બધી નોકરીઓ તેને ઓફર કરવામાં આવી હતી ચાલો આગળ આ વાક્ય વ્યાકરણી દ્રષ્ટિએ મિત્રો સાચું લાગે છે ધ મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ્સ આર મોટા ભાગની છોકરીઓ છે સ્ટુડન્ટ છે છોકરીઓ છે તો મિત્રો અહીંયા એક ભૂલ ભરેલી છે તમને કદાચ ખ્યાલ નહીં આવે પરંતુ ખ્યા અહીંયા ખરેખર હોવો જોઈએ તો અ મેજોરિટી એનો અર્થ થાય ઘણા મોટી સંખ્યામાં બરાબર તો અ મેજોરિટી ઓફ સ્ટુડન્ટ્સ આર ગર્લ્સ કે મોટા ભાગના જે સ્ટુડન્ટ છે એ બધી છોકરીઓ છે તો અમેજોરિટી અહીંયા હોત તો જવાબ સાચો પડત આ વાક્ય સાચું હોત એટલે આ સેન્ટેન્સ પણ ખોટું છે બરાબર છે એટલે આપણો સાચો જવાબ રહેશે સી આ પ્રકારની રચના મિત્રો ગ્રામરમાં આપેલી છે લુસન્ટના ઇંગ્લિશ ગ્રામરમાં જોઈ લેજો આવી આ ઇન્ડેફિનાઇટ પ્રોનાઉન કે મેની બરાબર છે આવી રચના બની શકે છે મેની પછી એ કે એન લગાવી શકાય છે મેની પ્લસ એ અથવા એન લગાવી શકાય છે અને ત્યારબાદ નાઉન આવી શકે છે અને એ પણ કેવું હોય એક વચન હોય અને સિંગ્યુલર વર્બ લઈ શકે છે એટલે આ જવાબ આપણો સાચો છે આગળ વધીએ ફિલ અપ ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ એડવર્બ યોગ્ય એડવર્બ એડવબનો અર્થ થાય ક્રિયા વિશેષણ કે યોગ્ય ક્રિયા વિશેષણ મૂકો ચાલો ડુ યુ નો તમે જાણો છો ખાલી જગ્યા શી લીવ લીવ નો અર્થ અહીંયા મિત્રો થાય રહેવું તો રહેવું કે તેણી ક્યાં રહે છે તમે જાણો છો કે તેણી ક્યાં રહે છે તો ક્યાં એ સ્થળ વાચક વાત છે ભાઈ તો અહીંયા હું એટલે તો કે જે એવો થાય અથવા કોણ વાય એટલે શા માટે કારણની વાત કરે વેન એ સમયની વાત કરે અને વેર શબ્દ એવો છે જેનો અર્થ થાય કે ક્યાં અથવા તો કે જ્યાં આવા અર્થ થઈ શકે છે એટલે સાચો જવાબ છે આપણો સ્થળ દર્શક કીધું ને એડવર્બ તો કે સ્થળ દર્શક એડવર્બ છે બરાબર છે એટલે સાચો જવાબ છે વેર ચાલો ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ પેસી ફોમ પેસી ફોર્મ એટલે પેસી વાક્ય પસંદ કરો વુ ટોટ હર ફ્રેન્ચ કે તેણીને ફ્રેન્ચ કોણે શીખ્યું હવે મિત્રો અહીંયા પહેલાં શોધો વુ આપ્યું છે ને એક યાદ રાખો મિત્રો વુવાળી રચના જ્યારે પૂછાય એનું પેસિવ થવું જોઈએ બાય વુ આ એક વસ્તુ યાદ રાખી લો બરાબર છે બીજી વાત આ ટોટ છે એ ક્રિયાપદ છે ખરેખર વી ટુ છે કેમ તો કે જે આ ટીચ સ્પેલિંગ છે ટીચ એનું વી ટુ ટોટ અને એનું વી થ્રી જ્યારે સીધું ક્રિયાપદ ટોટ આવે કોઈ હેવ હેઝ કે હેડ નથી અને અને સીધું ટોટ છે છે એટલે એ હોય તો એનું થવા માટે આપણી પાસે રચના હોવી જોઈએ વોઝ અથવા વર પ્લસ ક્રિયાપદનું વી થ્રી હવે મિત્રો આટલી વસ્તુને તમે આના ઉપર ફોકસ કરો સમજો હું વાળું પૂછાણું બૂમ કેટલામાં છે ચાલો મિત્રો ખાલી આટલી જો ખબર હોય ને તોય મળી ગયો જવાબ બીજું વોઝ હોવું જોઈએ જો વોઝ છે ટોટ એટલે વિથરી આને ગણી શકું આ વિથરી તરીકે ટોટ હોઈ શકે બરાબર અહીંયા ઈજ આપ્યું છે કાળભૂતકાળ છે તો ઈજ પેસી બને નહીં અહીંયા પણ ઈજ આપ્યું છે પેસી બને નહીં હેઝ પણ વર્તમાન કાળ છે એની જરૂર નથી એટલે આપણો સાચો જવાબ છે બાય વુમ વોઝ સી ટોટ ફ્રેન્ચ કે તેણીને કોના દ્વારા ફ્રેન્ચ શીખવવામાં આવ્યું બરાબર એટલે આ વસ્તુ છે એ સાચી છે ચાલો તો મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું છે વિડીયોને લાઇક કરજો શેર કરજો મિત્રો થેન્ક યુ વેરી મચ યુવા પરિવાર દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગની જે પરીક્ષા લેવામાં આવી એમના એમનું જે પેપર હતું એમાં ગુજરાતીના પ્રશ્નો લઈને આપણે સોલ્યુશન કરવાના છીએ બરાબર ખાસ ધ્યાન રાખશો ગુજરાતી લેખકો અને અને તેઓના ઉપનામની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી તો જો મણિશંકર રત્નજી પટકાંત યોગ્ય છે ગૌરશંકર ગૌરધામ જોશી ધૂમકેતુ બરાબર છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એટલે કાકા સાહેબ બરાબર છે પ્રવીણ દરજી વેણુરવ એમનું ઉપનામથી વ્યાણુરવ છે ને એમનો નિબંધ સંગ્રહ છે યાદ રાખજો પરીક્ષામાં ક્યારેક પૂછાય તો એટલે જવાબ કયો આવશે પ્રવીણ દરજી ઓકે નેક્સ્ટ નીચેના રૂઢિપ્રયોગના અર્થ પૈકી કયો અર્થ યોગ્ય છે એટલે કુલ એક બે ત્રણ અને ચાર ઓપ્શન છે એ ચારમાંથી યોગ્ય કયા છે એ આપણે જોવાનું છે જો અહીંયા રૂઢિપ્રયોગ લખ્યું ને પણ આ પહેલી કહેવત છે આવી ભૂલો થતી હોય છે પેપરમાં ભૂલો થતી હોય છે પણ આ ભૂલ તો ક્ષમ્ય છે આમ કોઈને સીધો ગુણમાં અસર થાય એવા પ્રકારની ભૂલ નથી પણ ભૂલ તો છે જ તે તો જો પાકા ઘાળે કાંઠા ન થાય યોગ્ય સમયે જે કરવાનો હોય એ ન કરીએ તો પછીના પ્રયત્નો વ્યર્થ છે મનમાં સમસમ્યો રહેવું ધૂંધવાય ઉઠવું ઉમેદ બહ ન આવી આશા સફળ ન થાય ઉમેદ એટલે શું થાય ઈચ્છા ઉમેદ એટલે ઈચ્છા ઈચ્છા એટલે આશા બરાબર એટલે ઉમેદ બહ ન આવી એટલે આશા સફળ ન થઈ એટલે આ ત્રણે એક બે ને ત્રણ એ યોગ્ય છે આ ચોથું છે એ ખોટું છે સડક થઈ જવું એટલે સ્તબ્ધ થઈ જવું બરાબર સ્તબ્ધ થઈ જવું બરાબર તો જવાબ કયો આવશે એ એક બે અને નીચેના પૈકી શબ્દ નીચેના પૈકી કઈ શબ્દ સમજૂતી યોગ્ય નથી સાંભળવા માંડવું એટલે એકઠું કરવા માંડવું એ યોગ્ય છે ઊંભિવ એટલે ઘઉં જવ ઇત્યાદિ જે ધાન્ય હોય એના દૂંડા એ યોગ્ય છે બરાબર લાડના લટકા બિનજરૂરી પ્રેમ કરો એ અયોગ્ય છે લાડના લટકા એટલે શું થાય ખૂબ જ પ્રેમ કરો એવું થાય કોઈ લાડકું બાળક હોય ઘરમાં એને બધા ખૂબ જ સારી રીતે રાખતા હોય છે બરાબર અને ગભરું જેવું એટલે નિર્દોષ અને ભોળો જોયો એ પણ યોગ્ય છે જવાબ કયો આવશે સી હ નથી અયોગ્ય છે ઉપરની સૂચના બરોબર જોજો ગુજરાતના લેખક અને તેમની કૃતિઓને યોગ્ય રીતે ગોઠવો પહેલા અહીંયા ગોઠવીએ બોટાદકર તો શું આવશે બી રાસ તરંગીણી બોટાદ દામોદર ખુશાલદાસ બોટાદકર બરાબર ત્યાર પછી ગાંધીજી સત્યના પ્રયોગો આત્મકથા છે અને ત્યાર પછી કે ચંદ્રવદનસિંહ મહેતા સોરી બાંધ ગઠરિયા એ એમની શ્રેણી છે કે ગઠરિયા શ્રેણી લખી છે અને શાહબુદ્દીન રાઠોડ શો મસ્ટ ગો ઓન હાસ્યને લગતું પુસ્તક છે તો જુઓ બીમાં સોરી એકમાં બી એટલે આ બી છે ને એ જવાબ આવશે બેમાં સી ત્રણમાં ડી ચારમાં એ આ કૃતિને લગતા સીધા જ પ્રશ્નો આમાં કોઈ સમજૂતીને અવકાશ છે નહીં નેક્સ્ટ ઓકે ત્યાં તો આવી પહોંચો યશો સાથે યુવાન ત્યાં કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહ્યું આ કયો છંદ છે હવે છંદના જ્યારે પ્રશ્નો તમને પૂછાય ને ત્યારે પહેલાં શું કરવાનું છે પહેલાં ચારે ચાર ઓપ્શન જોવાના અનુષ્ટોપ શાર્દુલ વિકરીત મંદાક્રંતા અને તિલકા તો તમને ખબર પડે વસંતિલકામાં કેટલા અક્ષર આવે તો કે ચૌદ એ નથી મંદાક્રંતામાં કેટલા આવે સત્તર તો જોવાય ખ્યાલ આવશે ને સત્તર અક્ષર નથી સાદુ વિકરીતમાં કેટલા આવે ઓગણીસ એ નથી બરાબર છે

બરાબર લઘુ ગુરુ ગુરુ અને બીજા અને ચોથા ચરણમાં પાંચમો છઠ્ઠો અને સાતમો લઘુ ગુરુ લઘુ આવી રીતે હોય છે કુલ અક્ષર બત્રીસ એટલે આમાં બત્રીસ અક્ષર છે નીચે પણ તમે ગણજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ એટલે ચાર ચરણ થયા દરેક ચરણમાં આઠ અક્ષર થયા હવે જવા પહેલું ચરણ આ પહેલું ચરણ થયું પહેલાં આઠ અક્ષર થાય આ પહેલું ચરણ અહીંયા પછી આ બીજું આ ત્રીજું અને આ ચોથું પછી ઘણા કે પહેલું બીજું ત્રીજું ચોથું એમ નથી પહેલું અને ત્રીજું કે સરખા છે જો પહેલું અને ત્રીજું પાંચ છ સાત તો એક બે ત્રણ ચાર આ પાંચમો અક્ષર બરાબર તો પાંચમો અક્ષર કેવો છે તો કે લઘુ બરાબર છઠ્ઠો અને સાતમો ગુરુ તો જો છઠ્ઠો ગુરુ સાતમો ગુરુ અહીંયા લો ત્રીજું ચરણ એક બે ત્રણ ચાર પાંચ લઘુ છ ગુરુ સાત ગુરુ હવે બીજું ને ચોથું ચરણ એક બે ત્રણ ચાર સોરી અહીંયા ભૂલ થઈ મારી અહીં અહીંથી શરૂ થશે એક બે ત્રણ ચાર પાંચ લઘુ ગુરુ લઘુ જો છે પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ લઘુ ગુરુ લઘુ હાલો આ બંધારણ તમને યાદ રહેવું જોઈએ પછી માનો કે તમારે વિશેષ પ્રકારે બરાબર ખરાઈ કરવી છે અથવા તમને બંધારણમાં કંઈક પ્રોબ્લેમ છે તમને યાદ નથી અને આ જે લઘુગુરુ છે એમાં કંઈક તમને મિસ્ટેક છે ભૂલાયું છે તો તમને રાગ આવડતો હોય તો થાય બરાબર આપણે પેલો શ્લોક બોલ્યો છે ને કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી યદા યદાહી ધર્મ ગ્લાની ભવતું એ રાગમાં છે મહાભારત આખું અનુષ્ટુપમાં છે જોવો ત્યાં તો આવી એ સાથે યુવાન ત્યાં ત્યારે આવો બાપુ કહી ઉભો આ એમનો રાગ છે કરાગ્રસ્તી લક્ષ્મી એ શ્લોક છે એ રાગ મગાઈ શકાય યાદ રાખજો બરોબર તો કયો જવાબ આવશે અનુષ્ટુપ નીચેના પૈકી કયા શબ્દોની જોડણી સાચી છે તો જો શિરસ્તો આ સાચી છે મામૂલી આ સાચી છે શિશ્રી બુદ્ધિની આ સાચી છે બરાબર એટલે જવાબ આવશે બી એક બે અને ત્રણ આ સાચી જો અથું છે ને સિપાહી એ આમ લખાય સિપાહી અથવા એમનો લખવો હોય તો આમ પણ લખી શકાય એટલે આ બે સાચો સિપાહી બરાબર આમ લખાય આ સિંહ છે આ બાજુ છે એ ખોટું છે બરાબર તો જવાબ આવશે બી એક બે અને ત્રણ જો પ્રશ્નનું સ્વરૂપમાં બદલાયું છે એક બે અને ત્રણ માત્ર એક બે એ જીપીએસસીની પેટન છે યાદ રાખજો પ્રશ્નો સરળ છે પણ તો પણ એકલ દેતા દાન જે એકલ ઝુઝ જંગ એકલ જગ નિંદાશહે એ વિરોણ સંઘ આ સુભાષિતના લેખક કોણ છે સાતમા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તકના બીજા સેમેસ્ટરમાં સુભાષિતો છે એમાં આપેલું છે રામનારાયણ વિશ્વનાથ પાઠક શેષ નામથી એમણે સુભાષિત લખેલું છે શેષ નામથી એમણે કાયવો લખ્યા દ્વિરેફ નામથી એમણે વાર્તા લખી અને વિહારી નામથી નિબંધો લખ્યા રામનારાયણ વિશ્વનાથ પાઠક બરાબર છે ઓકે નેક્સ્ટ નીચેની કહેવતો પૈકી કઈ કહેવતોનો અર્થ યોગ્ય નથી અકર્મીનો પડિયો કાણો અકર્મી માણસ હોય ને એને જ્યારે જમવા માટે જાય તો ખાવા માટેનો જે પડિયો આપવામાં આવે ને પાત્ર એમાં મને દાળ નાખવામાં આવે તો એનું નસીબ એટલું ફૂટલું હોય છે કે એ પડિયાની અંદર કાણું હોય છે એટલે દાળ પણ એમ કે એની અંદરથી દૂર થઈ જાય એટલે કમનસીબને ન હોય ત્યાંથી મુસીબત આવે એક તો એનું નસીબ નબળું હોય એની ઉપરાંત એને એટલે આ માત્ર એમ કે પડિયાવાળી વાત નથી આ તો ખાલી એવા પ્રકારની કહેવાય છે પણ કોઈ પણ જગ્યાએ જેમનું નસીબ નબળું છે કોઈ પણ જગ્યાએ પ્રયત્ન કરે ત્યાં એને નિષ્ફળતા મળતી છે એવો અર્થ છે એ સાચું છે અગસ્ત્યના વાયદા અગસ્ત્ય ઋષિ વાયદા આપવામાં અને એ વાયદા એમ કે લાંબા કરવામાં એના માટે જાણીતા લાંબા અને ન પાડવાના ખોટા વાયદા તો એ પણ સાચું છે અગ્નિને ઉધય ન લાગે શુદ્ધને ડાગ ન લાગે અગ્નિ છે ને એ આપણે ત્યાં દેવ મને છે બરાબર ને અગ્નિને પવિત્ર માનવા આવે છે તો પવિત્ર હોય એમને ડાઘ લાગે નહીં એટલે એ પણ સાચું છે અક્કલબળી કે ભેંસ ભેંસ દેખાય છે તેથી તે મોટી છે એ ખોટું છે આનો જવાબ એ છે શરીરની સ્થૂળતા મોટી કે અક્કલ એવો અર્થ થાય માણસ ગમે એટલો જાડો હોય પણ અક્કલ હોય તો એ જાડામાંથી એમ કે પાતળો થઈ શકે એટલે શરીરની સ્થૂળતા કરતાં અક્કલ મોટી છે એવા અર્થમાં છે બરાબર એટલે એ બી અને સી એ ત્રણ સાચા છે આ ડી છે એ ખોટું છે બરાબર જવાબ આવશે ડી એનો અર્થ મેં અહીંયા લખ્યો છે એ પ્રશ્ન જ છે ને પણ તમે મૂકી શકો નીચેના પૈકી કઈ સંધિઓ યોગ્ય છે બરાબર વિદ્યા વત્તા અભ્યાસ આ વત્તા અ બરાબર આ એટલે વિદ્યા અભ્યાસ સાચું છે નવ વત્તા ઉઢા નવ એટલે નવ એટલે નવી ઉઢા ઉઢા એટલે પરણેલી સ્ત્રી અને નવ ઓઢા એટલે નવી પરણેલી સ્ત્રી યાદ રાખજો બરાબર એટલે એ સાચું છે ઈતિ વત્તા આદિ જુઓ બરાબર જુઓ કેવી રીતે થાય ઈતિ અર્ધો એટલે કેવી રીતે જોડાય છે તમે જોજો આ તો અર્ધો છે એટલે ઈ ત્યા દી આમ થાય મિત્રો બરાબર એટલે આ પણ સાચું છે હવે આ છે ને સદા વત્તા એવું એ ખોટું છે બરાબર શું થશે સદાવત્તા એવ એટલે શબ્દ થશે સદૈવ આમ થાય બરાબર એટલે અહીંયા ખાલી સદવ આપ્યું છે એટલે એ ખોટું છે તો એક બે અને ચાર જોવો તો સી એક બે અને ચાર એ જવાબ આવશે બરાબર ઓકે ઉપાધિ શબ્દનો કયો શબ્દ સમાનાર્થી નથી ઉપાધિ છે ને ઉપાધિ એનો અર્થ જો આવા થાય સંજાળ ચિંતા પીડા આપદા એટલે આપણા નામની અટક લાગે ને એ ખિતાબ ઉપનામ આ બધા ઉપાધિ શબ્દના અર્થ થાય છે બરાબર હવે જુઓ પીડાવું આપદાયું ઉપનામ આવ્યું પછી તખલ્લુસ પણ તમે લખી શકો તખલ્લુસ એ પણ એનો અર્થ થાય બરાબર તો આ થાય આ થાય અને આ થાય તો કયો સમાનાથી મીઠાશ બરાબર એટલે જો આપણને જાણકારી હોય તો જ થાય હો ન જાણકારી હોય તો નુકસાન જઈ શકે આવા પ્રશ્નોમાં એટલે તમારી પાસે નોલેજ કેટલું છે એના ઉપર આધારિત છે ઓકે મિત્રો તો આપ સૌનો આભાર અને અહીં આપણે ગુજરાતીના જે પ્રશ્નો છે એની વાત પૂર્ણ થાય છે બરાબર જોજો મહેનત કરજો સૌની શુભેચ્છા નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો હમણાં જે આર એમ એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એની એમપીએડ ડબલ્યુની જે પરીક્ષા લેવાની છે એ પરીક્ષા માટે પેપર સોલ્યુશન એ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ આપણે વિજ્ઞાન અને બંધારણ વિષય એના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું પેપર સોલ્યુશન એ આપણે કરવાના છીએ તો શરૂઆત કરીએ મિત્રો આપણે તો સૌથી પહેલો વિષય આપણે વિજ્ઞાન લઈશું અને ત્યાર પછી આપણે બંધારણ લઈશું પહેલો પ્રશ્ન છે કે સામાન્ય વ્યક્તિનું હૃદય એક મિનિટમાં કેટલા ધબકારા કરે છે એટલે મિત્રો એનો મતલબ એવો થાય કે એક મિનિટમાં કેટલી વખત એ ધબકે છે આપણે જાણીએ છીએ કે ભાઈ સામાન્ય રીતે પુખ્ત વ્યક્તિ છે તો એ એનું પોતાનું હૃદય એ લગભગ બોતેર વખત છે એ ધબકતું હોય છે સરાશ આપણે બોતેર ગણીએ છીએ નાનું બાળક હોય તો એના એકસો ચાલીસથી એકસો ને પચાસ સુધીના એ ધબકારા હોય છે બરાબર તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી સેવન્ટી ટુ એટલે કે બોતેર ત્યાર પછી આગળ જોઈએ તો નીચે પૈકી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે મિત્રો અંતઃસ્ત્રાવી ગ્રંથિ કે જે પોતે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે બરાબર તો એ પ્રમાણે આપણે જોશું તો આંતરડું છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી કારણ કે એ માત્ર ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે સ્પ્લિન એ એક આંતરિક અંગ છે ત્યાર પછી લિવર જેને આપણે યકૃત કહીએ છીએ તો એ સહાયક પાચક ગ્રંથિ છે અને ત્યાર પછી આવે છે પેનક્રિયાસ બરાબર પેનક્રિયાસ જેને આપણે ગુજરાતીની અંદર સ્વાદુપિંડ તરીકે ઓળખીએ છીએ પેનક્રિયાઝને આપણે સ્વાદુપિંડ તરીકે ઓળખીએ છીએ આ સ્વાદુપિંડ એ અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી બંને ગ્રંથિ તરીકે પોતે વર્તે છે તો આપણા પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી પેનક્રિયાસ પેનક્રિયાઝને ગુજરાતીમાં આપણે સ્વાદુપિંડ તરીકે ઓળખીશું સ્વાદુપિંડ ગ્રંથિ એ મિશ્રિત ગ્રંથિ તરીકે કાર્ય કરે છે કારણ કે એમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે એમાંથી ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય છે અને સ્વાદુરસ નામના ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે પેનક્રિયાદ અંગ્રેજી નામ છે એટલે કદાચ આપણને થોડી તકલીફ પડી શકે તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી પેનક્રિયાદ એટલે કે સ્વાદુપિંડ એના પછી જોઈએ તો બાયોગેસ પ્લાન્ટમાંથી મળતા વાયુનું નામ શું છે એકદમ સરળ પ્રશ્ન છે મિત્રો બધા કે એની અંદર જવાબ આવશે ઓપ્શન ડી મિથેન મિથેનનું અણુસૂત્ર છે એટલે કે એક કાર્બન અને ચાર હાઇડ્રોજન મિથેન વાયુ છે એને મિત્રો આપણે ગોબર ગેસ તરીકે પણ ઓળખીએ છીએ અને એને આપણે માર્શ ગેસ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો કોલસાની જે ખાણ છે કોલસાની જે ખાણ છે એમાંથી પણ મિથેન વાયુ એ ઉત્પન્ન થતો હોય છે તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી મિથેન કાર્બન ડાયોક્સાઇડ આપણે જોઈએ તો જે આપણે ઉચ્છવાસની અંદર બહાર કાઢીએ છીએ બરાબર ત્યાર પછી નાઇટ્રોજન છે એ આપણે જાણીએ છીએ વાતાવરણમાં સૌથી વધારે એનું પ્રમાણ છે અને ત્યાર પછી ઇથેન તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી મિથેન બરાબર આગળ જોઈએ કે શાના પ્રદૂષણથી દરિયાના પાણીની સપાટી વધે છે બરાબર ઓપ્શન આપણને આપ્યા છે હવા પાણી વરસાદ અને ગટર તો થોડા ઘણા અંશે એ સરળ પ્રશ્ન છે બાકી આમ ખૂબ જ વધારે વિચાર માગી લે એવો આ પ્રશ્ન છે મિત્રો આપણે જોઈ શકીએ કે ભાઈ ગટરનું પ્રદૂષણ એવું આપણે ન કહી શકીએ કારણ કે ગટર છે એ પોતે જ એ ગંદી વસ્તુ છે બરાબર ત્યાર પછી વરસાદનું પ્રદૂષણ એવું પણ આપણે ન કહી શકીએ એટલે સ્વાભાવિક છે કે ઓપ્શન સી અને ઓપ્શન ડી તો આવવાના જ નથી બરાબર તો હવે બીજો પ્રશ્ન આવશે કે ભાઈ તો આ બેમાંથી કહીએ હવા કે પાણી તો કદાચ આપણને પહેલો વિચાર આવે કે ભાઈ પાણીનું પ્રદૂષણ તો પાણીના પ્રદૂષણથી જે દરિયાની અંદર જે પાણી છે એની સપાટીની અંદર વધારો ન થાય તો એની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ હવાનું પ્રદૂષણ પ્રશ્ન એવો થાય કે હવાના પ્રદૂષણને અને દરિયાની સપાટીને શું લાગે વળગે મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ હવાનું જે પ્રદૂષણ છે તો એના માટે સૌથી મહત્ત્વના જે ઘટકો છે એ છે સલ્ફર ડાયોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ છે આ બધા ઘટકો છે અને એના કારણે સામાન્ય રીતે તાપમાન વધતું હોય છે વાતાવરણનું તાપમાન વધે એટલે ધ્રુવ પ્રદેશની અંદર રહેલો જે બરફ છે હિમાલયની અંદર રહેલો જે બરફ છે એ પીગળતો હોય છે અને એ પીગળે એટલે એ બધું જ પાણી દરિયાની અંદર જાય છે અને એ દરિયાની અંદર જાય એટલે દરિયાની જે સપાટી છે એ વધતી હોય છે એટલે મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ હવા કે ભાઈ હવાનું પ્રદૂષણ જો થાય તો દરિયાની જે સપાટી છે એની અંદર પાણીનું પ્રમાણ વધી જતું હોય છે બરાબર તો આ વસ્તુ ખાસ યાદ રાખશું ત્યાર પછી મિત્રો અંતર માપવાનો લાંબામાં લાંબો એકમ છે એ કયો છે નીચેના પૈકી એ લાંબામાં લાંબો એકમ કયો છે અહીંયા આપણને મીટર આપ્યું છે કિલોમીટર આપ્યું છે પ્રકાશ વર્ષ આપ્યું છે અને માઇલ આપ્યું છે એકદમ સરળ પ્રશ્ન છે આપણે જાણીએ છીએ કે ખગોળીય અંતર માપવા માટેનો એક એકમ છે અને એ છે પ્રકાશ વર્ષ બરાબર તો અહીંયા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી પ્રકાશ વર્ષ પ્રકાશ વર્ષ એટલે શું મિત્રો તો કે ભાઈ પ્રકાશના જે કિરણો છે એ કિરણોએ એક વર્ષની અંદર કાપેલું જે અંતર છે એ અંતરને આપણે પ્રકાશ વર્ષ તરીકે ઓળખીએ છીએ અને એ એક વર્ષની અંદર કાપેલું જે અંતર છે એ હોય છે નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસની બાર ઘાત કિલોમીટર અને જો મીટરની અંદર આપણે લઈએ તો એની અંદર જવાબ આવશે નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસની પંદર ઘાત મીટર આવશે કારણ કે કિલોમીટરમાંથી મીટરમાં ફેરવીએ એટલે દસની ત્રણ ઘાત છે એ વધી જશે બીજું કે પ્રકાશ વર્ષની પાછળ અહીંયા વર્ષ લખ્યું એટલે કદાચ આપણને એવો થાય કે સમયનો એકમ છે ઘણી બધી વખત અંદર હોય છે કે નીચેના પૈકી અંતરનો એકમ કયો છે અને એની અંદર આપણને પ્રકાશ વર્ષ છે છે એ આપી દેતા હોય તો પ્રકાશ વર્ષ છે લાંબામાં લાંબો એકમ છે પણ અહીંયા દર્શાવવા છે એમાંથી તો બીજો સવાલ એવો થાય કે તો આનાથી મોટો કોઈ એકમ હશે યસ એનાથી મોટો પણ એકમ છે અને એ એકમનું નામ છે પારસેક એ એકમનું નામ છે મિત્રો પારસેક કે જેનું મૂલ્ય પ્રકાશ વર્ષ કરતાં ત્રણ ગણું છે એટલે આપણે એટલું યાદ રાખવાનું કારણ કે પ્રકાશ વર્ષ છે ને ભાઈ એ સૌથી વધારે ફેમસ છે એટલા માટે લાઇટ ઇયર જેને આપણે કહીએ છીએ એટલે આપણે એ વધારે ધ્યાનમાં રાખીએ છીએ પારશેક બહુ ઓછું ચર્ચાની અંદર છે અને એક પારશેક બરાબર ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ પ્રકાશ વર્ષ થાય ભાઈ એક પારશેક બરાબર ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ પ્રકાશ વર્ષ થાય બરાબર એટલે આ એક વસ્તુ આપણે યાદ રાખશું ત્યાર પછી કોષના બહારી પડ એટલે કે કવરિંગ ઉપર જે આવેલું પટલ છે એને શું કહેવામાં આવે છે માઇટોકોન્ડ્રિયા માઇટોકોન્ડ્રિયા એ અંગ્રેજી શબ્દ છે અને માઇટોકોન્ડ્રિયાનું ગુજરાતી થાય છે મિત્રો કણાબ સૂત્ર હવે કણાબ સૂત્ર એ એક અંગિકા છે કણાપ સૂત્ર છે એ એક અંગિકા છે એટલે એ જવાબ નહીં આવે ત્યાર પછી કોશિકા એ પણ જવાબ નહીં આવે કોષ રસ કે એની અંદર રહેલું દ્રવ્ય એ પણ જવાબ નહીં આવે તો સ્વાભાવિક છે મિત્રો જવાબ આવશે કોષ દિવાલ અને કોષ દિવાલ છે એ માત્ર અને માત્ર વનસ્પતિ કોષની અંદર આવેલી હોય છે માત્ર અને માત્ર મિત્રો વનસ્પતિ કોષની અંદર એ આવેલી હોય છે બરાબર એટલે કોષ દિવાલ આપણા પ્રશ્નનો જવાબ આવશે જો પ્રાણી કોષ હોય તો ત્યાં લખેલું હોય કોષ પટલ કારણ કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ આવેલી હોતી નથી બરાબર તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી કોષ દિવાલ આગળ જોઈએ સમગ્ર વિશ્વમાં ફેલાઈ જતા રોગચાળાને શું કહેવામાં આવે છે આપણે બધા જ મિત્રો જાણીએ છીએ કે ભાઈ હમણાં કોરોનાની મહામારી ચાલી રહી છે બરાબર તો એ મહામારી છે તો એના આધારિત એક શબ્દ છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ બરાબર કે શું આવશે ઓપ્શન એની અંદર આપ્યું છે એપિડેમિક બીની અંદર આપ્યું છે પાન્ડેમિક હકીકતમાં શબ્દ છે પેન્ડેમિક બરાબર પણ અહીંયા આ પ્રમાણે આપેલું છે પેપરમાં આપણને સી છે એન્ડેમિક અને ડી છે સ્પોરેડિક બરાબર તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી પેન્ડેમિક કારણ કે અત્યારે જે કોરોનાની મહામારી છે એને આપણે પેન્ડેમિક તરીકે ઓળખીએ છીએ અને એની વિસ્તૃત ચર્ચા મિત્રો આપણે કોરોનાનો જે લેક્ચર લીધો હતો એ લેક્ચરની અંદર છે એટલે આ બધા જ મુદ્દાઓ એ વખતે આપણે સમજાવેલા હતા એપિડેમિક છે તો કોઈ રાજ્ય પૂરતો જો કોઈ રોગચાળો હોય જે વકરતો હોય તો એને એપિડેમિક કહીએ છીએ આપણે બરાબર એન્ડેમિકની અંદર આપણે કોઈ સ્થાનિક એરિયા માટેની જો વાત કરતા હોઈએ તો એ પ્રમાણે છે અને સ્પોરેડિક છે તો લોકલ જગ્યા ઉપર જે અનિયંત્રિત થતું હોય તો એને આપણે સ્પોરેડિક તરીકે ઓળખીએ છીએ બરાબર તો આટલી વસ્તુ આપણે યાદ રાખશું આપણા પ્રશ્નોનો જવાબ આવશે પેન્ડેમિક અને આશા રાખું કે લગભગ બધા મિત્રોને આ પ્રશ્નનો જવાબ છે એ આવડ્યો હશે બરાબર આગળ જોઈએ કે હૃદયમાંથી લોહી બહાર લઈ જતી લોહીની જે નલિકા છે એને શું કહેવામાં આવે છે લોહીની જે નલિકા છે એને શું કહેવામાં આવે છે તો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ઓપ્શન એ ધમની ઓપ્શન એ ધમની છે એ એનો જવાબ આવશે કારણ કે ધમની છે એ એ પ્રકારની રુધિરવાહિની છે કે જે હૃદયમાંથી રુધિરને એ શરીર તરફ લઈ જતું હોય છે તો હૃદયમાંથી એ બહાર લઈ જતી એ નલિકા છે શિરા છે એનું કાર્ય એનાથી વિરુદ્ધ છે મતલબ કે અંગોમાંથી એ હૃદય તરફ લાવે છે કેશવાહિની છે એ આખી એક અલગ જ બાબત છે જે આની સાથે નહીં લાગુ પડે જે તંતુ જેવી રચના હોય છે અને ફુફ્ફુસ શિરા ફુફુસ શિરા એકમાત્ર એવી શિરા છે કે જેની અંદર ઓક્સિજનયુક્ત રુધિર હોય છે શિરા એક એકમાત્ર એવી શિરા છે કે જેની અંદર ઓક્સિજન યુક્ત રુધિર હોય છે તો મિત્રો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ ધમની આગળ વધીએ પ્રોટીનની ઉણપથી કયો રોગ થાય છે પ્રોટીનની ઉણપથી કયો રોગ થાય છે તો અહીંયા ઓપ્શન આપ્યા છે બેરી બેરી કોશિયો પી અને એનિમિયા આ ચાર રોગો છે એ આપણને આપ્યા છે આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી કોર હકીકતમાં સાચું નામ એવું નામ છે બરાબર અને બીજો એક રોગ છે આ બંને રોગો છે એ પ્રોટીનની ઉણપથી નાના બાળકોને થતા એ રોગો છે બરાબર તો આપણા પ્રશ્નનો જવાબ આવશે મિત્રો કોશિયોરકોર પણ એ સિવાયના આપણે જોઈએ તો બેરીબેરી જે છે એ વિટામિન બી ની ઉણપથી થાય છે વિટામિન બીની ઉણપથી થતો એ રોગ છે આઈડીસીપી આ એક પ્રોગ્રામ છે મિત્રો જેનું ફૂલ ફોર્મ થાય આયોડિન ડિફિશિયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ બરાબર છે હકીકતમાં આગળ એન આવે કે ભાઈ નેશનલ અને એના પછી આખું આ પ્રમાણેનું છે એ નામ આવતું હોય છે જે આયોડીનની ઉણપથી થતા રોગો માટે એ પોતે કાર્ય કરે છે અને ત્યાર પછી એમ એનિમિયા જે આપણે જાણીએ છીએ કે ભાઈ વિટામિન બી ટ્વેલની ખામીથી થતો એ રોગ છે બરાબર તો પ્રશ્નનો આપણો જવાબ આવશે ઓપ્શન બી કોશિયો આગળ જોઈએ પુખ્ત વયની વ્યક્તિઓને વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે જો મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ વિટામિન ડી છે તો એ આપણા ખાસ હાડકાઓ છે એને મજબૂત બનાવવા માટે કામ કરે છે જે આપણને સૂર્યપ્રકાશમાંથી મળે છે અને એ વિટામિન એવું છે કે જે આપણા શરીરની અંદર તૈયાર થતું હોય છે તો એની અંદર જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ઓસ્ટી ઓસ્ટિયો મેલેશિયા કે જે પુખ્ત વ્યક્તિને થતો એ રોગ છે અને બાળકોની અંદર જો એ રોગ થાય તો એને કહેવામાં આવે છે રિકેટ્સ એક જ સરખી ખામીથી થતો રોગ છે પણ બંને નામ છે પણ એ અલગ પ્રકારના રોગ છે રોગ નથી તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી ઓસ્ટિયો મેલેશિયા આગળ વધીએ નવા ઉભરતા રોગમાં નીચેના રોગનો સમાવેશ થાય છે એટલે કે કયા રોગનો સમાવેશ થાય છે તો ક્ષય છે રક્તપીત છે 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 અને માયલાઇટિસ માયલાઇટિસ બરાબર હવે વસ્તુ આપી એટલે એ સામાન્ય રીતે મિત્રો પોલિયો જ છે એ પોલિયો જ છે એ જ વસ્તુ આપણે યાદ રાખવાની છે બરાબર તો એ આપણે જાણીએ છીએ કે અત્યારે નવા ઉભરતા રોગોની અંદર એ નથી એટલે પ્રશ્નનો જવાબ આ નહીં આવે બરાબર પછી અહીંયા આપ્યો છે ક્ષય ક્ષય જેને આપણે ટીબી કહીએ છીએ અને એ બેક્ટેરિયાથી થતો રોગ છે અને એના માટેના બેક્ટેરિયા છે માઇકો બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ બરાબર એ બેક્ટેરિયાનું નામ છે ત્યાર પછી રક્તપિત જેને આપણે લેપ્રસી કહીએ છીએ તો એ પણ એ જૂનો રોગ છે નવો રોગ નથી તો ત્યાર પછી એક જ વધે છે મિત્રો સાર્સ એસ એ આર એસ જેનું ફૂલ ફોર્મ થાય સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ એ એનું ફૂલ ફોર્મ છે મતલબ આપણે જાણીએ છીએ કે એ કોરોના વાયરસની પહેલાં આવેલો વાયરસ છે મતલબ આ સાર્સ છે એ હાલના સમયમાં એ નવા ઉભરતા રોગ તરીકે એ પોતે ઉતરી આવ્યો છે એવું કહી શકીએ તો આપણો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી સાર્સ પછી આગળ જોઈએ તો જન્મ સમયે કેટલું વજન હોય તો ઓછા વજનવાળા બાળકની કેટેગરીમાં એ આવે છે તો આના માટે મિત્રો એક જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે તંદુરસ્ત બાળક એ કોને કહેવાય મતલબ કે જે કોઈ બાળક જન્મેને એને તંદુરસ્ત તમે કઈ રીતે ગણી શકો કેટલું એનું વજન હોય તો તમે ગણી શકો તો એટલું યાદ રાખવાનું કે જે બાળકનું વજન અઢીથી સાડા ત્રણ કિલ્લાની વચ્ચે હોય તો એ બાળક છે એ તંદુરસ્ત કહેવાય જો એનાથી વધારે વજન હોય તો એ ઓવરવેટ કહેવાય અને જો એનાથી ઓછું હોય તો ઓછા વજનવાળો એ બાળક ગણાય

એકવીસ ટકા પ્રમાણ છે એ ઓક્સિજનનું હોય છે સૌથી વધારે વાતાવરણની અંદર જે પ્રમાણ છે એ નાઇટ્રોજનનું છે એ અઠ્યોતેર ટકા છે ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ છે તો એનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા છે અહીંયા જે ઝીરો પોઈન્ટ ચાર ટકા આપ્યું ને એમાં આપે પણ ખોટું છે બરાબર ઓક્સિજન છે એ એકવીસ ટકા છે નાઇટ્રોજન અઠ્યોતેર ટકા છે અને કાર્બન ડાયોક્સાઇડ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા છે પહેલાં ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા હતું પણ હવે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું છે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા આવશે ઓકે તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી એકવીસ ટકા આગળ જોઈએ કે કેટલા ડેસિબલથી ઓછી તીવ્રતાનો અવાજ એ મનુષ્યનો સામાન્ય રીતે એ મનુષ્ય માટે એ સાંભળી શકતા હોતા નથી તો અહીંયા આપણે જોઈએ કે વીસ ડેસિબલ ડીબી છે એને ડેસિબલ તરીકે ઓળખવામાં આવે છે હકીકતમાં આપણે જે અવાજ સાંભળીએ છીએ ને એનો એકમ છે બેલ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ બરાબર એના માનની અંદર આપણે બેલ તરીકે એને ઓળખીએ છીએ એનો એકમ બેલ છે પણ એ થોડો મોટો એકમ છે એટલે એનો દસમો ભાગ જેને આપણે ડેસી તરીકે ઓળખીએ છીએ એટલે એના માટે માપ આવશે ડેસીબેલ આપણે ગણીએ છીએ ડેસી બેલ જેને આપણે ડી તરીકે ઓળખીએ છીએ તો એની અંદર મિત્રો જવાબ આવશે વીસ ડેસીબલથી જો ઓછું હોય તો એને આપણે સાંભળી શકતા હોતા નથી સામાન્ય રીતે આપણે જે શ્વાસ લઈએ છીએ એનું માપ લગભગ દસ ડેસીબલ આજુબાજુ હોય છે બરાબર ગુપચુપ વાત કરીએ તો એ ડેસિબલ હોય હોય છે એટલે નોર્મલી જો તો એને આપણે સાંભળી શકતા હોતા નથી આગળ વધીએ મૂત્રપિંડ કયા તંત્રનો અવયવ છે એકદમ સરળ સવાલ છે આપણે જાણીએ છીએ કે ભાઈ એ ઉત્સર્ગ તંત્ર મતલબ કે જે ઉત્સર્જન તંત્ર છે જે ઉત્સર્જન તંત્ર છે એના માટેનો એ પોતે ભાગ છે બરાબર પાચનતંત્ર શ્વસનતંત્ર કે પ્રજનન તંત્રનો એ ભાગ નથી અને મૂત્રપિંડ કે જેને આપણે કિડની તરીકે ઓળખીએ છીએ મૂત્રપિંડને અંગ્રેજીમાં કિડની તરીકે ઓળખવામાં આવે છે આગળ વધીએ તો હાથીપગા રોગનો વાહક કયું જંતુ છે કે હાથીપગો જે રોગ છે એ રોગ માટે કયું જંતુ જવાબદાર છે મિત્રો તો એની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ ક્યુલેક્સ મચ્છર ક્યુલેક્સ મચ્છર છે એ પોતે હાથી રોગ માટે જવાબદાર છે હાથી જેને આપણે ફાઈલેરિયા કહીએ છીએ બરાબર અને હાથી રોગ છે એ કૃમિ દ્વારા થતો રોગ છે પણ ફેલાય છે એના દ્વારા તો ક્યુલેક્સ મચ્છર દ્વારા એ પોતે ફેલાય છે એ સિવાય આપણે જોઈએ તો એનાફીલિસ મચ્છર મતલબ કે જે એનાફીલીસ માદા મચ્છર છે એના દ્વારા મેલેરિયા થાય છે ત્યાર પછી ચાચડ છે તો એના દ્વારા છે એ પ્લેગ થાય છે બરાબર અને ત્યાર પછી માં કરતો એના દ્વારા ખંજવાળ વગેરે છે એ આવતી હોય છે તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ ક્યુલેક્સ મચ્છર ત્યાર પછી ઈતરડી કયા રોગના ફેલાવા માટે એ જવાબદાર છે તો ઓપ્શન એ આપ્યો છે એનિમિયા તો એનિમિયા માટે એ જવાબદાર નથી કારણ કે આપણે જાણીએ છીએ કે એના માટે બી ટ્વેલ જવાબદાર છે વિટામિન ઈ જવાબદાર છે રક્તકણો ઘટી જાય તો પણ એનિમિયા થતો હોય છે તો એની અંદર જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર મતલબ જેને આપણે કોંગો ફીવર તરીકે ઓળખીએ છીએ તો ઇતરડી છે એ આ રોગના ફેલાવા માટે જવાબદાર છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી કોંગો ફીવર અથવા તો ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર ઓકે બરાબર મિત્રો હવે ત્યાર પછી કે પાણીમાં રહેલું કયું રાસાયણિક દ્રવ્ય હાડકાં અને દાંતમાં રોગ કરે છે અથવા બીજી રીતે એમ પૂછી શકાય કે ભાઈ પાણીની અંદર કયા દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય અથવા તો કયા વાયુનું પ્રમાણ છે એ વધારે હોય તો એ પોતે દાંત અને હાડકાને નુકસાન કરી શકે છે તો એની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી ફ્લોરિન એમાં જવાબ આવશે ઓપ્શન સી ફ્લોરિન કે જો ફ્લોરિનનું પ્રમાણ વધારે હોય તો એના દ્વારા ફ્લોરોસિસ નામનો એક રોગ થતો હોય છે જે લાંબા સમયગાળા બાદ જે દાંતની અંદર નુકસાન કરે છે અને હાડકામાં પણ નુકસાન કરે છે મિત્રો જો લાંબા સમય સુધી ફ્લોરીનયુક્ત પાણી એ જો પીવામાં આવે તો હાડકાં છે એને પોલા અને નબળા બનાવી દે છે એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ફ્લોરિન બરાબર ત્યાર પછી ક્લોરીન છે તો જે ક્લોરિનેશન માટે વપરાતું હોય છે બરાબર કે અમુક વખતે આપણે ક્લોરિનની ટીકડીઓ વગેરે નાખતા હોઈએ છીએ પાણીની અંદર જેથી કરીને બીજા સાદી ભાષામાં કહીએ તો પૂરા વગેરે એમાં થતા હોતા નથી એટલે એ પાણી સી ચોખ્ખું રહેતું હોય છે જ્યારે આયોડીન અને બ્રોમિન એનો ખાસ પાણીની અંદર કોઈ એવો ઉપયોગ થતો હોતો નથી તો ખાસ યાદ રાખશું આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી ફ્લોરિન તો નીચેનામાંથી કયું વિટામિન છે એ પાણીમાં દ્રાવ્ય છે કયું વિટામિન છે કે જે પાણીની અંદર દ્રાવ્ય છે મિત્રો બે પ્રકારના વિટામિન હોય છે એક વિટામિન હોય છે જે જલ દ્રાવ્ય વિટામિન હોય છે કે જે પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય છે અને બીજા હોય છે એ ચરબી દ્રાવ્ય વિટામિન હોય છે જલ દ્રાવ્ય વિટામિન વિટામિન બી અને વિટામિન સી છે જ્યારે ચરબી દ્રાવ્ય વિટામિનની અંદર વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે છે બરાબર એટલે અહીંયા તમે જુઓ કે વિટામિન એ એ ચરબી દ્રાવ્ય છે ડી છે એ પણ ચરબી દ્રાવ્ય ઈ છે એ પણ ચરબી દ્રાવ્ય તો પછી જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે વિટામિન બી એ પોતે પાણીમાં દ્રાવ્ય છે મતલબ કે એ જળ દ્રાવ્ય વિટામિન છે અને વિટામિનની જે શોધ છે એ એ ફંક ફંક નામના નામના વૈજ્ઞાનિકે વૈજ્ઞાનિકે કરેલી કરેલી છે છે વિટામિનની શોધ બરાબર તો આ વસ્તુ છે એ આપણે ધ્યાનમાં રાખશું ત્યાર પછીનો પ્રશ્ન છે ખૂબ જ સરળ પ્રશ્ન છે કે ભાઈ માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે માનવ શરીરનું સામાન્ય તાપમાન છે એ કેટલું હોય છે તો અહીંયા સેલ્સિયસની અંદર માપ એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ ઓપ્શન બી સાડત્રીસ અંશ સેલ્સિયસ સાડત્રીસ અંશ સેલ્સિયસ છે એ માનવ શરીરનું સામાન્ય તાપમાન છે પણ જો મિત્રો ફેરનહીટની અંદર આપણને કહેવામાં આવે તો એની અંદર જવાબ આવશે અઠ્ઠાણું પોઈન્ટ છ ડિગ્રી ફેરનહીટ જો ફેરન હિટની અંદર કહેવામાં આવે તો એનો જવાબ આવશે અઠ્ઠાણું પોઈન્ટ છ ડિગ્રી ફેરન હિટ એ એનો જવાબ આવશે બરાબર ઓકે તો અહીંયા છે એ મિત્રો વિજ્ઞાન એની સાથે સંકળાયેલા જે પ્રશ્નો છે એ બધા પૂરા થાય છે બરાબર બાકીના પ્રશ્નો છે એ હેલ્થની અંદર છે એ આપણે જોવાના છે હવે આપણે આગળ વધીએ એના પછીનો એક વિષય એટલે કે છે બંધારણ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ એના જે અમુક પ્રશ્નો છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું આગળ જોઈએ તો ભારતની બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ભારતની બંધારણ સભામાં જે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી છે એની અંદર કુલ કેટલા સભ્યો હતા તો એની અંદર આપણને ઓપ્શન આપ્યા છે ત્રણસો એસી ત્રણસો નેવ્યાસી ત્રણસો નવ્વાણું અને ચારસો તેર જો સામાન્ય બંધારણ પણ જો તમે જાણતા હો મિત્રો તો તરત આપણને આ પ્રશ્નોનો ખ્યાલ આવી જાય કે ભાઈ ઓપ્શન બી ત્રણસો નેવ્યાસી કે ભાઈ આપણી જે બંધારણ સભા છે એ બંધારણ સભાની અંદર કુલ ત્રણસો નેવ્યાસી સભ્યો હતા અને એમાંથી બસો છન્નું સભ્યો એવા હતા કે જે ચૂંટાયેલા હતા જે પોતે ચૂંટાયેલા સભ્યો હતા અને જ્યારે ત્રાણું સભ્યો છે એ એવા હતા કે જે દેશી રજવાડા દ્વારા એ પોતે નિમણુક પામેલા હતા એટલે એ પ્રમાણે જોઈએ તો ટોટલ સરવાળો આવશે ત્રણસો નેવ્યાસી એટલે મિત્રો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી ત્રણસો ને નેવ્યાસી આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ ભારતનું બંધારણ બનાવવા માટે એક બંધારણ સભાની રચના થઈ હતી અને એ બંધારણ સભાએ આ ભારતનું સંપૂર્ણ બંધારણ છે એ બનાવ્યું છે બરાબર તો આ વસ્તુ છે એ ખાસ યાદ રાખવાની છે આગળ વધીએ મિત્રો તો ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે જેને આપણે ઇમરજન્સી તરીકે ઓળખીએ છીએ તો આપણા બંધારણની અંદર મિત્રો કુલ ત્રણ પ્રકારની જે કટોકટી છે જેને ઇમરજન્સી આપણે કહીએ છીએ એની જોગવાઈ કરવામાં આવેલી છે અને આપણા બંધારણના જે અનુચ્છેદ ત્રણસો બાવન ત્રણસો છપ્પન અને ત્રણસો સાહીઠ આ ત્રણ અનુચ્છેદ અંતર્ગત આ કટોકટી છે એ જાહેર કરવામાં આવેલી છે એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી ત્રણ પ્રકારની કટોકટી અનુચ્છેદ ત્રણસો અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ છે ત્રણસો છપ્પન અંતર્ગત રાજ્ય કટોકટી કે જેને આપણે બંધારણીય કટોકટી કહીએ છીએ અથવા તો એને આપણે રાષ્ટ્રપતિ શાસન તરીકે ઓળખીએ છીએ અને ત્યાર પછી મિત્રો અનુચ્છેદ ત્રણસો સાહીઠ અંતર્ગત નાણાકીય કટોકટી નાણાકીય કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે એટલે આપણા પ્રશ્નોનો જવાબ આવશે ઓપ્શન બી ત્રણ પ્રકારની કટોકટી એક રાષ્ટ્રીય કટોકટી જે અનુચ્છેદ ત્રણસો બાવન અંતર્ગત આવે છે ત્યાર પછી રાજ્ય કટોકટી અથવા તો બંધારણીય કટોકટી અથવા તો રાષ્ટ્રપતિ શાસન જે અનુચ્છેદ ત્રણસો ને છપ્પન અંતર્ગત છે અને ત્યાર પછી અનુચ્છેદ ત્રણસો સાહીઠ અંતર્ગત નાણાકીય કટોકટીની જોગવાઈ આપણા બંધારણની અંદર કરવામાં આવેલી છે ખૂબ જ સરળ સવાલ છે મિત્રો આશા રાખું કે કદાચ તમને આવડી ગયું હશે આગળ જોઈએ કે રાજ્યસભા કેટલા રાજ્યસભાના કેટલા સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે રાજ્યસભાના કેટલા સભ્યો છે એ પોતે દર બે વર્ષે નિવૃત્ત થાય છે મિત્રો બંધારણની અંદર રાજ્યસભાની જોગવાઈ રાજ્યસભાની જોગવાઈ અનુચ્છેદ એસી અંતર્ગત છે એ કરવામાં આવેલી છે અને રાજ્યસભા જેને ઉપલું ગૃહ અથવા તો કાયમી ગૃહ તરીકે ઓળખવામાં આવે છે એટલે એનું પોતાનું ક્યારેય વિઘટન થતું હોતું નથી મતલબ એ પોતે વિઘટિત થતી નથી પણ એના જે સભ્યો છે એનો કુલ કાર્યકાળ છ વર્ષનો હોય છે અને દર બે વર્ષે એમાંથી એક તૃતીયાંશ જેટલા સભ્યો એ પોતે નિવૃત્ત પામે છે દર બે વર્ષે એક તૃતીયાંશ જેટલા સભ્યો એમાંથી નિવૃત્ત પામે છે એટલે મિત્રો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી એકના છેદમાં ત્રણ આગળ જોઈએ તો બંધારણની જોગવાઈ મુજબ કુલ કેટલા મૂળભૂત હકો છે ખૂબ સારો સવાલ છે મિત્રો મૂળભૂત હકો કે જેને આપણે અધિકાર તરીકે ઓળખીએ છીએ અને આ મૂળભૂત અધિકાર સામાન્ય રીતે જોઈએ તો મૂળ બંધારણની અંદર આ અધિકારો હતા મૂળ બંધારણની અંદર આ સાત અધિકારો હતા એટલે કે મૂળભૂત હકો હતા પરંતુ બેતાલીસ જે બંધારણીય સુધારો થયો બેતાલીસ બંધારણીય સુધારો મોરારજી દેસાઈની સરકાર હતી ઓગણીસો ને અંતર્ગત જે એક સંપત્તિનો અધિકાર હતો એક મિલકતનો અધિકાર હતો એ અધિકારને રદ કરી દેવામાં આવ્યો છે અને અનુચ્છેદ તથા અનુચ્છેદ ઓગણીસ એક સબક્લોઝ એફ એ અંતર્ગત એને દૂર કરી દેવામાં આવેલો છે મતલબ કે આ બંને અનુચ્છેદ છે એને રદ કરવામાં આવેલા છે અને હાલમાં ત્રણસો એ અંતર્ગત એને કાનૂની અધિકાર બનાવી દેવામાં આવેલો છે મતલબ જેને લીગલ રાઇટ્સ તરીકે આપણે ઓળખીએ છીએ એટલે મૂળ બંધારણની અંદર સાત અધિકારો હતા એટલે કે સાત હકો હતા પણ બેતાલીસ બંધારણીય સુધારા ઓગણીસો અઠ્યોતેર અંતર્ગત જે સંપત્તિનો અધિકાર હતો જે અનુચ્છેદ એકત્રીસ અને અનુચ્છેદ ઓગણીસ એક સબક્લો એફ

ઓકે આશા રાખું કે આ પ્રશ્ન તમને બરાબર ગયો ત્યાર પછી લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ એની નિમણૂક એટલે કે એની પસંદગી છે એ કોણ કરે છે તો આપણે જાણીએ છીએ કે ભાઈ રાષ્ટ્રપતિ છે એ પોતે એના માટેની નિમણૂક કરે છે અનુચ્છેદ ત્રણસો એકત્રીસ અંતર્ગત લોકસભાની અંદર લોકસભામાં રાષ્ટ્રપતિ પોતે બે એન્ગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકે છે અને અનુચ્છેદ ત્રણસો તેત્રીસ અંતર્ગત રાજ્યસભાની સોરી રાજ્ય વિધાનમંડળની અંદર રાજ્યપાલ જો ઈચ્છે તો એક એન્ગ્લો ઇન્ડિયન છે એની પોતાની નિમણૂક કરી શકે છે બરાબર પરંતુ મિત્રો એકસો ચાર માં બંધારણીય સુધારા અંતર્ગત આ જોગવાઈ હવે પછીથી એ રદ કરવામાં આવેલી છે એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ જો એને એવું લાગે કે એંગ્લો ઇન્ડિયન સભ્યો છે એનું પ્રતિનિધિત્વ નથી લોકસભાની અંદર તો એ પોતે બે સભ્યોની નિમણૂક કરી શકે છે એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે રાષ્ટ્રપતિ સંસદની અંદર રાષ્ટ્રપતિ કરશે રાજ્ય વિધાનસભાની અંદર રાજ્યપાલ કરશે રાષ્ટ્રપતિ માટે ત્રણસો એકત્રીસ અને રાજ્ય વિધાનમંડળ છે તો એના માટેની વાત કરીએ તો ત્રણસો તેત્રીસ ઓકે તો આ બંને વિષયો છે એના પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય છે મિત્રો બરાબર બાકીના જે વિષયો છે એના માટે ફરીથી આપણે મળીશું યુવા કેરિયર એકેડમીના ડિજિટલ ક્લાસમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે યુવા ડિજિટલ ક્લાસની અંદર આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના એમ ડબલ્યુ ભાઈઓનું જે પેપર અગિયારમા મહિનાની પહેલી તારીખે લેવાનું એનું સોલ્યુશન આપણે જોઈશું તો એના માટે જોઈએ તો પ્રથમ સવાલ જ છે કે કૃમિના નાશ કરવા સામાન્ય રીતે કઈ દવા વપરાય છે તો એ કોમન સવાલ આપણે જોઈએ તો આમ દેખાય કે પેરાસિટામોલ ના આવે ડેપ્સોન ના આવે રિફામ સાંભળેલું નામ લાગે પણ એ ટીબી જે દવામાં આવે તો બાકી રહ્યું આલ્બિન્ડા જ હોલ એટલે આ કૃમિમાં વપરાય છે હવે આગળ જોઈએ બીજો સવાલ ભારતમાં અંધાપાનું મુખ્ય કારણ શું હોય છે તો એના આપણે ઓપ્શન જોઈએ તો અંધાપો કરનાર ઈજા ઝામર વિટામિન એની ઉણપ અને મોત્યો આપણે બધા જ જોઈએ છીએ એ પ્રમાણે ભારતની અંદર સૌથી વધારે મોત્યો હોય છે જેના લીધે અંધાપો આવી જાય છે હવે એમની આગળનો સવાલ જોઈએ કયા પ્રકારના અસ્થિભંગમાં હાટકું ચામડીની બહાર આવી જાય છે એટલે કે કોઈ પણ એક્સિડન્ટ થયું હોય અને હાટકું બહાર આવી જાય તો એને આપણે કમ્પાઉન્ડ ફ્રેક્ચર કહીએ છીએ એટલે એમનો જવાબ આવે છે એ હવે આગળ જોઈએ તો ખસ રોગની સારવાર માટે કઈ દવા વપરાય છે ખર્ચની અંદર આગળમાં જોયા આપણે કેમાં કૃમિમાં તો આમાં જોઈએ ને તો આ સેવલોન આવ્યું સેવલોન તો આપણે સાફ કરવામાં વાપરીએ મર્ક્યુરમ નથી વાપરતા મર્ક્યુરી હવે બાકી કઈ રહ્યું આલ્બેન્ડા કૃમિમાં વાપરીએ એટલે જવાબ આવશે બેન્ઝાઇલ બેન્ઝો એટ એટલે બી જવાબ આવે છે હવે આગળ જોઈએ તો ઝાડાની બીમારીમાં મરણ થવાનું મુખ્ય કારણ શું હોય છે તો ઝાડામાં સૌથી વધારે શું આપણે બધા કોમનલી બધા જ કહેતા હોય પાણી ઘટી જશે તો આમાં જુઓ શક્તિ ના ઘટે ખરી પણ માણસ મૃત્યુ ન પામે પણ સૌથી વધારે શું શરીરને જરૂરી છે પાણી એટલે જવાબ આવશે સી શરીરમાંથી પાણી ઓછું થવું હવે આગળનો સવાલ જોઈએ તો હૃદયરોગ ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ કયા પ્રકારના રોગ કહે છે તો આ બધું જ જુઓ ને તો હૃદયરોગ ડાયાબિટીઝ બ્લડ પ્રેશર આ બધું છે ને બેઠાડું જીવન જીવતા હોય એમને અથવા માનસિક તણાવમાં રહેતા હોય એમને થાય છે એટલે કે સંક્રમણથી એકનામાંથી બીજાને ચેપ લાગતો નથી એટલે સંક્રમિત બી બીમારી ના કહી શકાય પ્રાણીજન્ય ન કહી શકાય વેક્ટરબોન ડિઝીઝ ન કહી શકાય તો બાકી રહે અસંક્રમિત બીમારી એટલે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ તો જવાબ આવશે એમનો એ હવે આપણે આગળનો સવાલ જોઈએ રસીકરણથી રક્ષિત બાળકોનો અંદાજ મેળવવા કયા પ્રકારનો સર્વે કરે છે તો એમાં તરત જ આપણને ખબર હોવી જોઈએ કે આ વાંચવામાં પણ આવી ગયેલું છે ત્રીસ ક્લસ્ટર સર્વે આવે છે એટલે જવાબ ડી આવે બરાબર રેમડમ સર્વે સિસ્ટેમિક રેન્ડમ સર્વે અને બહુ તબક્કામાં સેમ્પલિંગ સર્વે એ ન આવે પણ ત્રીસ ક્લસ્ટર અલગ અલગ લેવામાં આવે અને ક્લસ્ટરનો સર્વે કરવામાં આવે અને એમાંથી અંદાજ કાઢવામાં આવે છે આગળ જોઈએ ર જળ પ્લાન્ટમાં ફટકડીનો ઉપયોગ શા માટે થાય છે થારણ માટે જંતુમુક્ત કરવા માટે બેક્ટેરિયા મુક્ત કરવા માટે કે વાયરસ મારવા માટે કોઈપણ જગ્યાએ તમે જોયું હશે તો ફટકતી આપણે ફટકડી જે છે એ ગોળામાં કે એમાં ફેરવી દેવામાં આવે તો નીચે બધો કળ જામી જાય છે એટલે કે ઠારણ માટે ઉપયોગી છે એટલે એમનો જવાબ આવશે એ આગળનો સવાલ ખલબત્તાના સાંધાનું ઉદાહરણ દર્શાવો તો ખલબત્તા એટલે ખંભાના સાંધા એ કોમન સેન્સથી આવડી જાય એવો જવાબ છે આગળનો સવાલ જોઈએ હવામાં ઉડતા મચ્છરનો નાશ કરવા કયા પ્રવાહીથી ફોગિંગ કરવામાં આવે છે તો એનવી બીડીસીપીમાં આપણે જોયું એ પ્રમાણે પાયરેથ્રમ એમના માટે સૌથી વધારે ઉપયોગી છે બરાબર પાયરેથ્રમ હવે આગળનો સવાલ જોઈએ નીચે દર્શાવેલી રસી જીવંત રસી છે બરાબર તો એની અંદર ધનુરની રસી ઓરીની રસી પેન્ટાવેલેન્ટ રસી અને ડીની ડીટી પીની રસી તો એમાં સૌથી ખબર જ છે બધાને કે ઓરીની રસી છે એ જીવંત રસી છે હવે આગળનો સવાલ જોઈએ ઓરી રોગના નિદાન માટે શરૂઆતમાં જોવા મળતું ચિહ્ન કયું છે તો બીટોટ સ્પોટ સ્પોર્ટિંગ બ્લડ કોપ્લિક સ્પોટ અને પિયોમોર્ફિઝમ એકસો સડસઠમાં પેજમાં આરોગ્ય અમૃતમમાં આપણે આપેલું જ છે એમનો જવાબ આવશે કોપ્લિક સ્પોટ જે ગળામાં જોવા મળે છે કયા રોગના કોમ્પ્લિકેશન તરીકે શુક્રપિંડમાં સોજો આવે છે અહીંયા પણ સોજો શબ્દ આવ્યો તો આમાં ક્યાં સોજો આવે સૌથી વધારે આપણે આમાં આવે બરાબર ને દિપ્થેરિયામાં આવે પણ સૌથી વધારે આમાં સોજો આવે છે એટલે મિઝલ્સ અને મમ્પની અંદર એટલે કે મમ્પની અંદર અથવા ગાલ પછોળિયામાં શુક્રપિડની અંદર સોજો આવે છે એટલે એમનો જવાબ સી થશે આગળ જોઈએ કયા લેબોરેટરી ટેસ્ટથી એચઆઈવીનું નિદાન કરવામાં આવે છે હવે આ આપણે જોઈએ તો એકસો ચાર નંબર આરોગ્યમૃતમ એલાઇઝા ટેસ્ટ બધા ટેસ્ટ એમાં આપેલા જ છે તો એમાં એલાઇઝા પહેલું જ ટેસ્ટ કરવામાં આવે છે જેથી આપણે ગ્રામ સ્ટેન ઝીલ નિલિન્સને હેંગિંગ ડ્રોપ પ્રિપરેશન આવું કાંઈ જોવું પડતું નથી પહેલી જ વખતે યાદ રહી જાય એવું છે એલાઇઝા ટેસ્ટ કરવામાં આવે છે એટલે એમનો જવાબ થશે એચઆઈવી એલાઇઝા ટેસ્ટ કરવાથી મળે છે ફૂડ ફ્લુડ ફ્લાય ફિંગર ફિશિસ થી લાગતા ચેપ ઘટાડવા માટેની પદ્ધતિને શું કહે છે બરાબર તો સેનેટરી બેરિયર સેનિટરી લેટરન ડિસઇન્ફેક્શન કે ક્લોરિનેશન ક્લોરિનેશન ન આવે ડિસ્પેક્શન ન આવે લેટરીનમાં સેનેટરી લેટરીન ના આવે બરાબર સેનેટરી બેરિયરથી આ બધું જ કંટ્રોલ થાય છે એટલે જવાબ આવશે એ હવે આગળનો સવાલ જોઈએ તો રક્તપિતની સારવાર માટે વપરાતું દવાનું નામ છે તો આઇસોનાઝાઇડ ક્લોફાનીઝીમ મીન ઇથામબ્યુટાઇન કે ડાય ઇથાઇલ કાર્બામાઝીન આ ચાર જવાબ છે તો રક્તપિતની સારવાર એમાં જોઈએ તો રક્તપિત આપણું આખું જે છે એમાં જોઈએ તો ક્લોફાજીમિન જવાબ આવે છે જેને બી જવાબ આવે છે હવે આગળનો સવાલ જોઈએ સગર્ભાવસ્થાના ત્રણ ત્રણ માસ ના કેટલા તબક્કા હોય છે તો આપણને ખબર છે પહેલાં તો સગર્ભા માતા કેટલા મહિના સુધી સગર્ભા રહે તો કે નવ માસ સુધી સગર્ભા માતા હોય છે તો કેટલા તબક્કા થાય ત્રણ ત્રણ ના ત્રણ તો જવાબ આવી ગયો ત્રણ નીચેના ઓપ્શન જોવાની પણ આમાં જરૂર પડતી નથી હવે આગળ જોઈએ જન્મ અને મરણનો બનાવ સામાન્ય રીતે કેટલા દિવસમાં નોંધવાનો હોય છે કોમનલી એકવીસ દિવસમાં નોંધવાનો હોય છે ક્ષય રોગમાં દવાઓ રૂબરૂ ગળાવવાની પદ્ધતિને કયા નામથી જાણ જાણે છે તો ડાયરેક્ટ આપણે જેને આપીએ છીએ તો એ ડોટ્સ અવારનવાર આપણે ભણી ગયા છીએ બરાબર એમડીપી એમડીપીટી સારવાર કે રેડિકલ સારવાર નથી ડોટ સારવાર ઘરે ઘરે જઈને આશાબેનો અથવા ફિમેલ હેલ્થ વર્કર દ્વારા અથવા એમપીએસડબલ્યુ દ્વારા ડોટ્સની ગળ દવાઓ ગળાવવામાં આવે છે એટલે જવાબ આવશે બી હવે આપણે આગળનો સવાલ જોઈએ સ્ત્રી સ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલીમાં દ્વિતીય સ્તરે આવેલ સંસ્થા કઈ છે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એફઆરયુ એટલે ફર્સ્ટ રેફરલ યુનિટ મેડિકલ કોલેજ કે પંચાયતી સંસ્થા તો એની અંદર આપણે ફર્સ્ટ રેફરલ યુનિટ જેનો જવાબ આવે છે એટલે કે બી હવે આપણે આગળ જોઈએ તત્વના શોષણમાં અવરોધ કરનાર ખાદ્ય પદાર્થ કયો છે ત્રણ ઓપ્શન તમે ચાર ઓપ્શન જુઓ તો લીંબુ વિટામિન સી અને છાશ આ બધું જ ખાટાશ ઉપર આવી ગયું બરાબર ને તો હવે ત્રણ કોમન છે તો ચોથું શું હોય ચા અને કોફી જે અવરોધ કરે છે આ લીંબુ વિટામિન સી અને છાશની સાથે લોહ તત્વનું શોષણ થાય છે સૌથી વધારે છાશ સાથે આપણે લોહતત્વની ગોળીઓ લેવાની કહેવામાં આવે છે હવે આગળનો સવાલ એ પ્રમાણે જોઈએ કયા રોગના નિદાન માટે લોહીના નમૂના રાત્રે લેવામાં આવે છે તો જેની અંદર આપણે જોઈએ તો એક જ સવાલ આવે ફાઇલેરિયા જે આપણને ખબર છે જેને રાત્રે બ્લડ સેમ્પલ કરવામાં આવે છે જેનો સમય રાત્રે નવથી બાર છે આ સમય સાથે આરોગ્ય અમૃતમમાં એક જ એકસોને ને માં પેજ ઉપર આપેલું છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન કઈ કરવામાં આવ્યું નેશનલ રૂરલ હેલ્થ મિશન જે બે હજાર માં શરૂ કરવામાં આવેલ છે અને લંબાવાતું જાય છે બે હજાર વીસ સુધી હજી શરૂ પણ છે બરાબર તો શરૂઆત ક્યાંથી થઈ બે હજાર પાંચમાં હવે બીજા નીચેના ઓપ્શન જોવાની કોઈ પણ જરૂર રહેતી નથી આગળ જોઈએ ભારત સરકારે ભોર સમિતિની નિમણૂક કઈ સાલમાં કરી હતી ઓગણીસો તેતાલીસ ઓગણીસો છેતાલીસ ઓગણીસો અડતાલીસ કે ઓગણીસો પચાસ આ આપણા ઇન્ટ્રોડક્ટરી ભાગમાં આપેલું જ છે ઓગણીસો ને જેનો ખરો જવાબ છે આગળનો સવાલ જોઈએ મલ્ટીપર્પઝ વર્કર ઘરે ઘરે ફરીને તાવના કેસો શોધે તેને કયું સર્વેલન્સ કહેવામાં આવે છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે સર્વેલન્સ કરે એને એક્ટિવ સર્વેલન્સ કહેવામાં આવે છે તો હવે આપણે એના ઓપ્શન જોઈએ તો સેન્ટિલન્સ સર્વેલન્સ ના આવે પેસિવ સર્વેલન્સ ના આવે એક્ટિવ સર્વેલન્સ આવ્યું અને સેમ્પલ સર્વે ન આવે આવું કોઈ સર્વે છે નહીં તો એમનો આપણો ચોખ્ખો જવાબ આવશે એક્ટિવ સર્વેલન્સ હવે આગળનો સવાલ જોઈએ પાણીમાં સામાન્ય સંજોગોમાં કેટલું ક્લોરિનેશન કરવામાં આવે છે તો એમના ઓપ્શન જોઈએ પચાસ પીપીએમ પચીસ પીપીએમ વીસ પીપીએમ અને ઝીરો પોઈન્ટ બે થી ઝીરો પોઈન્ટ પાંચ પીપીએમ આપણો ખરો જવાબ છે ઝીરો પોઈન્ટ બેથી જીરો પોઈન્ટ પાંચ પીપી એમ હવે આગળનો સવાલ જોઈએ કાપડની મિલોમાં કામ કરતા કારીગરોના ફેફસામાં કપાસનું રૂ રજકણો જવાથી કયો રોગ થાય છે કપાસના રૂના રજકણો જાય તો કયો રોગ થાય છે તો આપણે એમના ઓપ્શન જોઈએ તો બીસીનોસિસ બગાસોસિસ સિલિકોસિસ અને એન્થ્રાકોસિસ હવે આપણે આ બધા રોગો જોઈએ તો આ છે એમાં કપાસનું રૂ આવશે આ શેરડી આવશે સિલિકા એટલે રેતી આવશે એન્થ્રાકોસિસ એટલે કોલસાની રજકણ આવશે હવે આપણે આપણો જવાબ શોધીએ તો કયો જવાબ આવશે બીસીનો સીસ આમનો સાચો જવાબ છે આગળ જોઈએ દોઢ અઢી અને સાડા ત્રણ માસની ઉંમરે આપવામાં આવતી રસીઓમાં આ રસીનો સમાવેશ થાય છે ઓરીની રસી ઓરલ પોલિયો વેક્સિન ટાઈફોઇડની રસી અને શીતળાની રસી હાલ કઈ રસી નથી આપવામાં આવતી શીતળા એક ઓપ્શન જતો રહ્યો ટાઈફોઈડની રસી બે વર્ષ પછી આપવામાં આવે છે હવે રહી ઓરીની રસી નવ માસ પછી આપવાની હોય છે અથવા નવ માસથી બાર માસની વચ્ચે આપવાની હોય છે કઈ વધી બે ટીપા જિંદગીના ઓરલ પોલિયો વેક્સિન જેનો સાચો જવાબ છે આગળ જોઈએ આલ્મા આટાની ઘોષણા શું હતી આલ્મા આટાએ આરોગ્યમાં કામ કરેલું હોય તો સૌથી પહેલાં જોઈએ તો સૌના માટે સ્વાતંત્ર્ય સૌના માટે નાણાકીય સવલત સૌના માટે આરોગ્ય અને સૌના માટે શિક્ષણ તો જે માણસે આરોગ્યમાંનું કામ કરેલું હોય તો શું આવશે સૌના માટે આરોગ્ય સારું હોવું જોઈએ એ આલ્મા આટાની ઘોષણા હતી જેનો જવાબ છે સી હવે આપણે આગળનો સવાલ જોઈએ કયો કૃમિ વધુ પડતો એનેમિયા કરે છે તો એમાં સૌથી જવાબ આવશે અંકોડી કૃમિ જેનો જવાબ છે અંકોડી કૃમિ આગળનો સવાલ જોઈએ નીચેના ખાદ્ય પદાર્થો એસેન્શિયલ ફેટી એસિડ ગણાય છે તો જેના લિનોલિક એસિડ લ્યુસિન આઈસોલ્યુસિન અને લાઇસિન આ ચાર જવાબો છે જેના જવાબમાં આવશે જે આખું એસેન્શિયલ ફેટી એસિડ કર્યું હોય ને એમને તરત જ આ બધા જ નામ છે એ આવડી જાય છે જેનો જવાબ આવશે એ લિનોલિક એસિડ લિનોલિક એસિડ છે એ એસેન્શિયલ ફેટી એસિડ ગણાય છે ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેમાંથી બધા એસેન્શિયલ એમિનો એસિડ મળે તેવું પ્રોટીન શામાંથી મળે છે તો આપણે બધા જ જાણીએ છીએ કે માંસ ઈંડા દૂધ અને કઠોળ કઠોળમાંથી પણ મળે માંસમાંથી પણ મળે ઈંડામાંથી પણ મળે અને દૂધમાંથી પણ મળે પણ સૌથી વધારે ઈંડામાંથી એટલે એનો જવાબ આવશે ઈંડા સત્તાવનમાં સવાલનો જવાબ છે ઈંડા હવે આગળ જોઈએ સગર્ભા અવસ્થા દરમિયાન ઓછામાં ઓછી કેટલી મુલાકાતો જરૂરી છે તો ઓછામાં ઓછી કેટલી મુલાકાતો જરૂરી છે તો એની અંદર જોઈએ તો ત્રણથી ચાર જવાબ આવે છે કારણ કે માતા બાર અઠવાડિયે પહેલી વિઝિટ થાય છવ્વીસમાં અઠવાડિયે બીજી વિઝિટ થાય ત્રીસમાંથી બત્રીસમાં અઠવાડિયે ત્રીજી વિઝિટ થાય અને છત્રીસમાંથી આડત્રીસમાં અઠવાડિયે ચોથી વિઝિટ થાય છે એટલે ત્રણથી ચાર એમનો સાચો જવાબ છે હવે આગળ જોઈએ સામાન્ય પ્રસૂતિ પહેલાં બાળક માતાના ગર્ભાશયમાં કેટલા દિવસ રહે છે એટલે કે નોર્મલ ડિલિવરી પહેલાં માતાના ગર્ભમાં બાળક કેટલા દિવસ રહે છે તો બધાને આમ તો ખબર જ હોય કે એંસી દિવસ બેતાલીસ દિવસ અઠ્યાવીસ દિવસ કે બસો એંસી દિવસ બાળકનો જન્મ નવ મહિના સાત દિવસે થાય છે આ પિરિયડે એટલે નવ મહિનાને સાત દિવસ બાળક માતાના ગર્ભાશયમાં રહે છે તો નવ મહિના ગુણ્યા ત્રીસ દિવસ બરાબર બસોને સિત્તેર વધતા સાત દિવસ અહીંયા પણ વધતા સાત દિવસ એટલે બસો સત્યોતેર નજીકનો જવાબ જુઓ પણ આમાં નવ મહિનાની અંદર ઘણા એકત્રીસ તારીખવાળા પણ મહિના હોય છે તો વત્તા આપણે ત્રણથી ચાર દિવસો એવા ગણીએ તો બસો એસી જવાબ આવે છે એટલે બસો એંસી એમનો જવાબ છે આગળ જોઈએ જન્મ સમયે બાળકના આરોગ્યનું માપન કાઢવા માટે કયું કોષ્ટક વપરાય છે અપગર સ્કોર પાર્ટોગ્રાફ ગ્રોથચાર इंफेंटोमीटर तो जेनी अंदर जवाब से अपगर स्कोर अपगर स्कोर कारण के ए फॉर एक्टिविटी बी फॉर पल्स जी फॉर ग्रिमंस પલ્સ એટલે બધાને ખબર છે એક્ટિવિટી એટલે બાળક હલે છે કે નહીં એ બાળકના ધબકારા બાળકના ગ્રીમાંસ એ ફોર અપિરિયન્સ એટલે ચામડી કેવી છે કલર ઘણીવાર જાંબુડિયા રંગની ચામડી થઈ જાય તો બાળકને ઓક્સિજન નથી મેળ્યો એવું કહેવામાં આવે છે આર ફોર રેસ્પિરેશન રેસ્પિરેશન એટલે બધાને ખબર છે શ્વાસ તો આ અપગર જવાબ આવે છે પાર્ટોગ્રાફ છે એ ડિલિવરી દરમિયાન દરમિયાન હોય છે ગ્રોથ શાટ એટલે બાળકની ગ્રોથ શાર્ટ એટલે બાળકના ઉંમરને લઈ વજન અને ઊંચાઈ આવે છે નાના બાળકની ઊંચાઈ સુવડાવીને ઇન્ફન્ટોમીટરમાં મપાય છે તો આ થયો જન્મ સમયનો એટલે જવાબ આવશે એમનો અપગર સ્કોર હવે આપણે આગળનો સવાલ જોઈએ કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાઓને વધુ સઘન બનાવવા તેમજ એમબીબીએસની સીટોમાં વધારો કરવા ગુજરાતમાં આ વર્ષે કયા ત્રણ સ્થળોએ નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની મંજૂરી આપી છે તો એની અંદર નવસારી રાજપીપળા પોરબંદર છોટાઉદેપુર દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ મોડાસા વાંકલ ને સાપુતારા અંકલેશ્વર વાસદ અને જાફરાબાદ જેની અંદર આ ખરેખર કરંટનો સવાલ છે પણ જોઈએ તો નવસારીમાં પણ આપેલી છે રાજપીપળામાં આપી છે ને પોરબંદરમાં પણ આપેલી છે તો જેનો જવાબ છે એ હવે યુવા કેરિયર એકેડમીના આ ક્લાસમાં તમે જોયું એ પ્રમાણે તમામ સવાલો છે એ એંસીથી પંચ્યાસી ટકા જેટલું આપણી આરોગ્ય અમૃતમ બુકમાંથી જ પૂછાયેલું છે એટલે આરોગ્ય અમૃતમ બુક વાંચતા રહો અને આગળની વડોદરાની જે એક્ઝામ છે એમાં પાસ થાવ એવી અપેક્ષા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણે મળીએ છીએ આજનો આપણો ટોપિક છે પહેલી નવેમ્બરના દિવસે લેવાયેલી એમ પીએચલ્યુ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે આરએમસી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે એમ પીએચ ડબલ્યુની એક્ઝામ કન્ડક્ટ થયેલી છે એનું જનરલ નોલેજ સાંસ્કૃતિક વારસો અને કરંટ અફેર્સના ડિટેલ સોલ્યુશન માટે અહીંયા આપની સમક્ષ હાજર થયો છું તો મિત્રો આપણે કોઈ વાર નથી એને શરૂઆત કરીએ આપણો ડિટેલ સોલ્યુશન બરાબર છે તો સૌપ્રથમ પ્રશ્ન આપણને અહીંયા જોવા મળે છે કે ભાઈ 7મી એપ્રિલ કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો અહીંયા સરસ મજાનો જો કે મેં જવાબ કીધો એ પહેલા તમને ખબર પડી ગઈ છે કે ફોટો સરસ મજાનો આપેલો છે તો અહીંયા ચાર દિવસ હોય પહેલા છે પણ ચારે ચાર દિવસની વાત કરી છે વિશ્વ એઈટ દિવસ એટલે કે પહેલી ડિસેમ્બરના દિવસે

અને એની સાથે સંકળાયેલો તમામ સ્ટાફ બરાબર છે જેણે આ વર્ષમાં સાબિત કરી બતાવ્યું કે માનવ સેવાથી ઉપર કોઈ સેવા છે એ આપણને વિશ્વમાં જોવા મળતી નથી એટલા માટે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે આ દર વર્ષે આ દિવસની ઉજવણી કરે છે ક્યારથી કરે છે તો કે ઓગણીસો ને થી વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી એપ્રિલને કરે છે છે અને આ એપ્રિલ દર વર્ષે જુદી જુદી થીમ ઉપર ઉજવાય છે આ વર્ષે કેવી થીમ હતી તો કે નર્સિસ એન્ડ મિડવાઇવ્સ બરાબર છે જે નર્સો છે અને ધાત્રીઓ છે બરાબર જે જે પ્રસવમાં મદદરૂપ કરે છે એવી ધાત્રીઓ જેને મિડવાઈફ કહેવાય છે એમની થીમ ઉપર એટલે કે બે હજાર વીસની થીમ શું હતી તો કે નર્સિસ એન્ડ મિડવાઇવ્સ બરાબર છે હેલ્પ લીવ ઇન અ હેપિયર હેલ્ધિયર વર્લ્ડ બરાબર છે એવી થીમ ઉપર આ દિવસની ઉજવણી કરવામાં આવી છે તે મિનિટ ટુ સે થેન્ક યુ આપણો પણ એક આમ કહેવાય ને કે માનવતાની ભાવના રૂપે એમને હંમેશા થેન્ક્સ જો જોકે વિશ્વેએ એ પણ કરી બતાવ્યું છે કે એમણે જે કંઈ કાર્ય કર્યું છે અને એમના કાર્યને કંઈક ને કંઈક સન્માન મળે એવી રીતે નાના મોટા કાર્યક્રમો થાય છે નાના મોટા વિડીયો બને છે આવી સરસ મજાની વાતો પણ થયેલી આજે ઇન્ટરનેટના માધ્યમથી જોવા મળે છે એટલે કે વર્લ્ડ હેલ્થ ડે બે હજાર કેવી રીતે ઉજવાય તો કે સપોર્ટ નર્સિસ એન્ડ મિડ બરાબર છે બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો ઈસવીસન સત્તરસો ને ચોસઠમાં બક્સરનું યુદ્ધ થયેલું જોવા મળશે બે યુદ્ધની વાત આવે કે ભાઈ બક્સરનું યુદ્ધ અને

લોર્ડ ડેલાઉસીએ કોઈ પણ રાજ્યનો શાસક ઉત્તરાધિકારી વગર મૃત્યુ પામે તો તેનું રાજ્ય અંગ્રેજ સામ્રાજ્યમાં ભેળવી દેવાનું હતું તે સિદ્ધાંત પ્રમાણે નિશેનામાંથી કયું રાજ્ય ન હતું તો અહીંયા વાત આવે છે લોર્ડ ડેલાઉસીની ખાલસા નીતિ બરાબર છે આ ખાલસા નીતિ કોણ લેવું હતું તો કે ભારતના ઇતિહાસનો સૌથી નાની વયનો અંગ્રેજ ગવર્નર જેમને છત્રીસ વર્ષની વયે ભારતનો ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યો હતો એમના સમયમાં સુધારાઓ પણ ઘણા બધા થયા તો કે અઢારસો ને બાવનમાં ટાર ટપાલની શરૂઆત થઈ અઢારસો ને તેપનમાં જે રેલવેની શરૂઆત થઈ

વડપણ નીચે લઈ લેવો અને પોતે શાસનાધિકારી બની જવું અને એને કહેવાય છે ખાલસા બરાબર એના ત્રણ સિદ્ધાંતો હતા પહેલો સિદ્ધાંત છે એ અંગ્રેજ સરકાર સર્વોપરી છે બીજો સિદ્ધાંત શું છે તો કે જે આશ્રિત રાજ્યો છે એ આશ્રિત રાજ્યોને પુત્ર દત્તક લેવા માટે શું કરવું પડશે તો કે અંગ્રેજ સરકાર અંગ્રેજ હુકૂમત છે એમની પરવાનગી મેળવી અને આવા દત્તક પુત્ર લેવાના અને ત્રીજી વસ્તુ એવી હતી કે દત્તક પુત્ર ગમે ત્યારે જે રાજ્ય લીધેલો હોય ગમે ત્યારે અંગ્રેજ સલ્તનત છે એ કરી શકે બરાબર છે તો આવી કંઈક એમની નીતિ નીતિ હતી અને અને આ અનુસાર સતારા નાગપુર ઝાંસી આ ત્રણે ત્રણ આશ્રિત રાજ્ય હતા અને ત્રણે ત્રણે દત્તક પુત્ર લેવાના હતા અને લીધેલા દત્તક પુત્રને શું કર્યું હતું એને તો કે ગેરમાન્ય ગણાવ્યા હતા અને આ ગેરમાન્ય ગણાવી અને આ રાજ્યોને શું કર્યું હતું તો ખાલસા કરેલા જોવા મળશે પણ ચોથું રાજ્ય કયું હતું તો કે અવધ આ અવધ એમણે ખાલસા તો કર્યું જ હતું પણ ખાલસા શું કામ કર્યું તો કે એમને દત્તક પુત્ર આપણો જો પ્રશ્ન છે એ પ્રશ્ન જેવો છે કે તો કે ઉત્તરાધિકારીના મૃત્યુ પછી રાજ્ય અંગ્રેજ સામ્રાજ્યમાં ભેળવી દેવાનું હતું બરાબર છે તો અહીંયા ઉત્તરાધિકારી મૃત્યુ પામી જાય છે દત્તક પુત્ર લેવાનો છે દત્તક પુત્ર એમને પોતાની સત્તાનો ઉપયોગ કરીને ગેરમાન્ય ગણાવી દીધો એટલે આશ્રિત રાજ્ય બની ગયું અને પોતે એના સત્તાધિપતિ બની જાય છે પરંતુ અવધ નો પ્રશ્ન કઈક અલગ હતો અવધ છે એને ખાલસા કરવું હતું તો એને શું કર્યું તો કે એનો વહીવટ છે ગેરમાન્ય છે વહીવટ છે એ ગેર જવાબદાર છે ગેરમાન્ય છે એવો ગણાવી અને એમણે શું કર્યું ભાઈ તો કે આ રાજ્યને પણ ખાલસા જાહેર કરી દીધું તો આ નીતિ નીચે માત્ર અવધ છે ફીટ થતું નથી આ ત્રણે ત્રણ રાજ્ય છે સતારા નાગપુર અને ઝાંસી છે એમને ઉત્તરાધિકારી માટે થઈ અને ખાલસા કરવામાં આવ્યા હતા તો આપણો સાચો જવાબ આવશે અવધ ભારતમાં સનદી સેવાઓ શરૂ કરવાનો શ્રેય કે આ ગવર્નર જનરલને ફાળે જાય છે તો અહીંયા લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ વેલેસલી ને લોર્ડ કોનવોલિસ છે એ આપણને જોવા મળે છે બરાબર છે તો સૌપ્રથમ આપણે લોર્ડ રિપન સામે જઈએ તો લોર્ડ રિપનને ઈસ્વીસન અઢારસો ને માં શું કરાવ્યું હતું તો કે લોર્ડ રિપન અઢારસો ને એક્યાશીમાં ભારત દેશમાં સૌપ્રથમ પ્રથમ એમણે વસ્તી ગણતરી કરાવી હતી બરાબર છે વસ્તી ગણતરી કરાવી હતી બરાબર છે એવો લોર્ડ રિપન ત્યાર પછી વેલેસલી જેને વેલેસલી સહાયકારી યોજના અમલ મૂકી હતી બરાબર છે ત્યાર પછી વ્યક્તિ લોર્ડ લિટન કહીએ તો આ લોર્ડ લીટન મોટા ભાગે સમાચાર પત્ર ઉપર પત્ર પર પ્રતિબંધ મુકાવેલો જોવા મળે છે બરાબર છે અને ત્યાર પછી લોર્ડ કોન વોલિસ વધે છે આ લોર્ડ કોન વોલિસ દ્વારા સનદી સેવાઓ છે એ શરૂ કરવામાં આવી હતી બરાબર તો આપણો સાચો જવાબ થશે લોર્ડ કોન વોલિસ બરાબર અંગ્રેજોની જમીન મહેસૂલ ઉગ્રાવાની રયતવારી પદ્ધતિ નીચેના મેથી કયા પ્રાંતમાં દાખલ કરવામાં આવી ન હતી મુંબઈ આસામ ઓરિસા અથવા તો મદ્રાસ તો અહીંયા આપણો સાચો જવાબ થશે ઓરિસા માત્ર એક એવું રાજ્ય હતું ઓરિસા કે જ્યાં રયતવારી પદ્ધતિ છે એ દાખલ કરવામાં આવી ન હતી નીચેનામાંથી કયું નૃત્ય દેવદાસીઓનું છે મિત્રો અહીંયા ચાર નૃત્ય આપ્યા છે ચારે ચાર શાસ્ત્રીય નૃત્ય છે ભરતનાટ્યમ છે કથકલી છે કુચીપુડી છે અને કથક છે

દાસી અટ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો અહીંયા આપણું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે હું આશા રાખું છું કે તમને દરેક પ્રશ્ન છે એ સરળતાથી સમજાયો હશે અને તમને કંઈક ને કંઈક ઉપયોગી બનશે આવનારી એક્ઝામોમાં પણ આવા એક્ઝામના સોલ્યુશન ખૂબ જ ઉપયોગી બને છે તો હવે પછી નવા વિડીયો સાથે આપણે મળશું ત્યાં સુધી અસ્તુ આભાર જય હિન્દ મિત્રો હેલો ફ્રેન્ડ શ્રી યુવા કરિયર એકેડેમી ભાવનગરના યુવા ડિજિટલ ક્લાસમાં હું અશ્વિન દવે આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એક અગિયાર બે હજાર વીસના રોજ લેવાયેલી રાજકોટ એમપીએસડબલ્યુ ડબલ્યુ એફએસ ડબલ્યુ ભાવનગર એમ પીએસ ડબલ્યુ એફએસ જે એક્ઝામ છે એના ડિટેલ સોલ્યુશન માટે આજ આપણે તમામ વિદ્યાર્થી મિત્રો ભેગા થયા છીએ તો મિત્રો રાજકોટ એમ પીએસ પેપર સોલ્યુશનમાં જે ભૂગોળના પ્રશ્નો છે એનું મિત્રો આપણે ડિટેલમાં થોડુંક પેપર સોલ્યુશન જોઈએ ઓકે તો મિત્રો ભારતમાં પ્રમાણ સમયની રેખા નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતી નથી પ્રશ્ન સમજજો ભારતમાં પ્રમાણ સમયની રેખા નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતી નથી એ તમિલનાડુ બી મધ્યપ્રદેશ સી છત્તીસગઢ ડી ઉત્તર પ્રદેશ મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે તમિલનાડુ કારણ કે બાકીના મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં પ્રમાણ સમય રેખા જે છે એ પસાર થાય છે પ્રશ્ન છે કયા રાજ્યમાંથી પસાર થતી નથી જવાબ છે તમિલનાડુ તો મિત્રો ભારતની પ્રમાણ સમય રેખા જે છે એ છે મિત્રો બ્યાસી પોઈન્ટ પાંચનો રેખાંશ અને મિત્રો આ બ્યાસી પોઈન્ટ પાંચનો પૂર્વ રેખાંશ એટલે કે ભારતની પ્રમાણ સમય રેખા પાંચ રાજ્યમાંથી પસાર થાય છે પણ એનો એક્ઝેક્ટ સમય કયો ગણવામાં આવે છે તો કે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર એક જિલ્લો આવેલો છે અને એ જિલ્લો છે મિર્ઝાપુર બહુ ચર્ચામાં છે મિત્રો એ યાદ રહી જાય એવો જ છે કારણ કે તમે જો ટીવી ન્યૂઝ અથવા તો વેબ સિરીઝ મૂવી જોતા હો તો ખ્યાલ હશે મિરઝાપુર સિઝન બહુ જ ઉપડેલી છે ઓ ચચા એ મિર્ઝાપુર જિલ્લો જે છે એ મિર્ઝાપુર જિલ્લાની અંદર એક ગામ આવેલું છે અને એ ગામ છે મિત્રો ખરાવડા તો ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના ખરાવડા ગામ પાસેથી જે છે ભારતની અંદર માન્ય ગણવામાં આવે છે તો મિત્રો કયા રાજ્યમાંથી પસાર થતી નથી તમિલનાડુ તો કયા રાજ્યમાંથી પસાર થાય છે તો કે મિત્રો ઉત્તર પ્રદેશ બે મધ્યપ્રદેશ ત્રણ છત્તીસગઢ ચાર આંધ્રપ્રદેશ અને પાંચ ઓરિસ્સા ભારતની જે પ્રમાણ સમયરેખા છે બ્યાસી પોઈન્ટ પાંચ નો પૂર્વ રેખા છે એ મિત્રો ભારતના પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે એ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા તો મિત્રો કયા રાજ્યમાંથી પસાર થતી નથી તો ઓપ્શનમાં જે રાજ્ય આપેલા છે એમાં છે તમિલનાડુ એ રાજ્યમાંથી પસાર થતી નથી ઓકે ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે એ બેતવા બી પદ્મા સી માજુલી ડી ગંડક તો મિત્રો બેતવા માજુલી અને ગંડકમાંથી બેતવા અને ગંડક જે છે એ નદી છે અને માંજુલી જે છે એ બ્રહ્મપુત્રા નદીના વહન માર્ગમાં આવેલો ટાપુ છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પદ્મા એટલે કે ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશની અંદર પદ્મા તરીકે ઓળખાય છે મિત્રો ગંગા નદી જે છે એ ઉત્તરાખંડ રાજ્યના એક શિખર આવેલું છે અને એ શિખરનું નામ છે ગૌમુખ શિખર તો ગંગા નદી ઉત્તરાખંડ રાજ્યના ગૌમુખ શિખર પર એક ગ્લેશિયર આવેલું છે અને એ ગ્લેશિયર છે મિત્રો ગંગોત્રી તો ઉત્તરાખંડના ગૌમુખ શિખર પર ગંગોત્રી ગ્લેશિયરમાંથી ગંગા નદી જે છે એ નીકળે છે અને મિત્રો ગંગા નદી જ્યારે નીકળે છે ત્યારે ગંગા નદીનું એ સમયે નામ હોય છે ભાગીરથી ગંગા જ્યારે ગંગોત્રી ગ્લેશિયરમાંથી નીકળે છે ત્યારથી જ એનું નામ ગંગા હોતું નથી પરંતુ ત્યારે એનું નામ હોય છે ભાગીરથી મિત્રો ભાગીરથી નદી આગળ વધે છે એટલે એને એક નદી મળે છે અને એ નદી છે અલકનંદા અને અલકનંદા નદી અને ભાગીરથી નદી જે છે જે સ્થળે ભેગા થાય છે મિત્રો એ સ્થળને કહેવામાં આવે છે દેવપ્રયાગ તો મિત્રો ગંગા એટલે કે ભાગીરથી અલકનંદા જ્યારે દેવ પ્રયાગ પાસે મળે છે અને ત્યાંથી આગળ વધે છે ત્યારે મિત્રો આ બે નદીનો સંગમ જે છે એ કયા નામે ઓળખાય છે તો કે ગંગા તરીકે ઓળખાય છે એટલે ગંગા નદી જે છે એ મિત્રો ઉત્તરાખંડ રાજ્યમાંથી નીકળે છે ત્યાંથી આગળ વધે છે અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં વહે છે ત્યાંથી આગળ વધે છે બિહાર રાજ્યમાં વહે છે અને ત્યાંથી આગળ વધી મિત્રો પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર વહે છે જ્યારે પશ્ચિમ બંગાળ રાજ્યમાં વહે છે ત્યારે મિત્રો પશ્ચિમ બંગાળ રાજ્યમાં એક સ્થળ આવેલું છે નામ છે ફરક્કા આ ફરક્કા નામના સ્થળેથી ગંગા નદી બે ફાટામાં વિભાજિત થઈ જાય છે અને બે ફાટામાં વિભાજિત થાય છે એનો એક ફાટો જે છે એ મિત્રો વહે છે પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર અને એનો બીજો ફાંટો જે છે એ મિત્રો ક્યાં જાય છે તો કે એ બાંગ્લાદેશની અંદર જાય છે અને પશ્ચિમ બંગાળ રાજ્યમાં ગંગા નદીનો જે ફાટો વહે છે એટલે કે ફરક્કા નામના સ્થળેથી ગંગા નદી આગળ વધે છે અને એનો જે ફાટો પશ્ચિમ બંગાળ રાજ્યમાં વહે છે ત્યાં મિત્રો ગંગા નદીને ગંગા કહેવામાં આવતું નથી પરંતુ શું કહેવામાં આવે છે તો કે હુગલી કહેવામાં આવે છે અને ફરકકાથી જે ફાટો બાંગ્લાદેશની અંદર જાય છે જેવી ગંગા નદી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે બાંગ્લાદેશમાં પ્રવેશ કરતાની સાથે જ ગંગા નદીને શું કહેવામાં આવે છે પદ્મા કહેવામાં આવે છે બાંગ્લાદેશમાં પ્રવેશ કરતાની સાથે જ ગંગા નદીને શું કહેવામાં આવે છે પદ્મા મિત્રો પદ્મા નદી જે છે એટલે કે ગંગા નદી જે છે એને બાંગ્લાદેશમાં એક નદી મળે છે અને એ નદીનું નામ છે જમુના પદ્મા એટલે કઈ નદી તો કે ભાઈ પદમા એટલે ગંગા નદી પરંતુ એને બાંગ્લાદેશની અંદર શું કહેવામાં આવે પદ્મા અને જમુના એટલે કઈ નદી તો કે જમુના એટલે બ્રહ્મપુત્ર બ્રહ્મપુત્રા નદીને બાંગ્લાદેશમાં શું કહેવામાં આવે છે જમુના તો મિત્રો પદ્મા અને જમુનાનો પ્રવાહ એટલે કે ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ પણ બાંગ્લાદેશની અંદર કયા નામે ઓળખાય છે તો કે પદ્મા તરીકે ઓળખવામાં આવે છે અને આ પદ્મા નદી આગળ વધે છે અને આગળ જતા બાંગ્લાદેશની અંદર એક સ્થળ આવે છે નામ છે ચાંદપુર તો મિત્રો પદ્મા નદી જ્યારે ચાંદપુર પાસે પહોંચે છે ત્યારે એને એક નદી મળે છે અને એ નદી છે મેઘના નદી તો મિત્રો જ્યારે ચાંદપુર પાસે પદ્મા નદીને મેઘના નદી મળે છે એટલે ત્યાંથી આ બંને નદીનો સંયુક્ત પ્રવાહ ક્યાં નામે ઓળખાય છે તો કે મેઘના તરીકે ઓળખાય છે અને અંતે પદ્મા જમુના અને મેઘના એટલે કે ગંગા બ્રહ્મપુત્રા અને મેઘના આ ત્રણેય નદીનો સંયુક્ત પ્રવાહ જે છે એ મિત્રો બંગાળાની ખાડીમાં જઈ અને સમુદ્રને મળે છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે પદમાં નેક્સ્ટ ભારતની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવી એ મહુવા ભાવનગર એટલે કે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બી હાલોલ પંચમહાલ એટલે કે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં સી ફતેપુરા દાહોદ એટલે કે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં કે ડી દાંતીવાડા બનાસકાંઠા એટલે કે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી હાલોલ પંચમહાલ એટલે કે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ગુજરાત ઓર્ગેનિક એગ એગ્રિકલ્ચર યુનિવર્સિટી જે છે એની સ્થાપના કરવામાં આવી જ્યારે મિત્રો બે હજાર અને સોળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા કોણ તો કે આનંદીબેન પટેલ આ આનંદીબેન પટેલ દ્વારા ઓર્ગેનિક ખેતી ને પ્રોત્સાહન આપવા માટે આ યુનિવર્સિટી જે છે એની જાહેરાત કરવામાં આવી અને બે હજાર સોળમાં ગુજરાતના કૃષિ મંત્રી હતા કોણ તો કે બાબુભાઈ બોખારીયા અને આ બાબુભાઈ બોખારીયા જે છે બાબુભાઈ બોખારીયા દ્વારા મિત્રો બે હજાર સોળ અને બે હજાર સત્તરના વાર્ષિક બજેટની અંદર દસ કરોડ રૂપિયા જે છે એ યુનિવર્સિટી બનાવવા માટે ફાળવવામાં આવ્યા તો મિત્રો ગુજરાતમાં પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી જે છે એ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની અંદર સ્થાપવામાં આવશે ઓકે તો મિત્રો રાજકોટ એમપીએસડબલ્યુ ની અંદર ભૂગોળના પ્રશ્નોનું આપણે ડિટેલ સોલ્યુશન જોયું તો મિત્રો તમને વિડીયો ગમે લાઇક કરજો શેર કરજો તમારા વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડજો અને અમારી યુટ્યુબ ચેનલ શ્રી યુવા કરિયર એકેડેમી જે છે એ સબસ્ક્રાઈબ કરજો સૌ વિદ્યાર્થી મિત્રોને અશ્વિન દવેના જય હિન્દ જય ભારત ભારત માતા કી જય